અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે, અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મ ન સહજ વિકાસે, જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે, ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ, તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે, રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની, વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે, ગુરજરી વિશ્વરૂપને વરે, ગુરજરી વિશ્વરૂપને વરે, ગુરજરી વિશ્વરૂપને વરે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી મનસુખભાઈ મેદાણીના સહયોગથી ચાલતી સ્વાસ્થ્ય યોગ શ્રેણીમાં આજે આપણે ડૉક્ટર સુધીર શાહ પાસેથી કોરોના સામેની સાવધાની અને ભયમુક્તિ, એ જ આજનો સંદેશ, એ વિશે સાંભળવાના છીએ. આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ કોરોનાએ આખી પૃથ્વીનો ચહેરો બદલી નાખ્યો છે, અને એનાથી વધારે ભૂતકાળ વર્તમાનકાળ એ તો બરાબર, પણ હવે ભવિષ્ય વિશે પણ કેટલીય શંકાઓ, કેટલીય ચિંતાઓ, કેટલીય ધારણાઓ અને કેટલીય શક્યતાઓ છે. હવે સમય ડૉક્ટર સુધીરભાઈ પાસેથી આપણને આ પ્રકારનું વક્તવ્ય મળે છે જે કદાચ આજના સમયની માગ છે, આજના સમયનો પોકાર છે, અને આજના સમયને એક મોટું માર્ગદર્શન છે. આંખોમાં કરુણા, હૃદયમાં સ્નેહ, ચિત્તમાં સેવા, વ્યવહારમાં ધર્મ અને જીવનમાં મૂલ્ય, આ બધાને એકઠા કરી એનો સરવાળો કરીએ ત્યારે ડૉક્ટર સુધીર શાહ થાય. એમને અનેક સન્માનો મળ્યા છે, અનેક ખિતાબો મળ્યા છે, પદ્મશ્રીનો પણ ખિતાબ મળ્યો છે, પણ મારે મન એમને મળેલો સૌથી મોટો ખિતાબ એ છે કે એક ઉત્તમ માનવ છે. એમની દ્રષ્ટિ એમાં વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ચેતનાનું વિજ્ઞાન છે, ધર્મ છે, મૂલ્ય છે, યોગ છે અને જીવનની વ્યવસ્થિત પ્રણાલી છે. આમ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આકાશનું એક વાદળ જોતો હોય, સુધીરભાઈ પાસે આકાશના સઘળા વાદળા જોવાની અને આખું આકાશ જોવાની એ રીતે એક વિરલ શક્તિ છે. અને આવી વ્યક્તિ આજે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને સાંપડી છે, એમના વક્તવ્ય માટે અહીંયા આવ્યા છે ત્યારે આનંદ અનુભવું છું. અમદાવાદની VS માં ન્યુરો મેડિસિનની સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના એ ઘડવૈયા, એમને આમાં ઘણા નવા કામો કર્યા. હ્યુસ્ટનમાં સ્ટ્રોક વિશે હોય કે લંડનમાં પાર્કિન્સન્સ કે એપિલેપ્સી વિશે હોય, તો આવા રોગો વિશે એમણે બહુ મોટી જાગૃતિનું કામ કર્યું. 23 વર્ષથી અધ્યાપન કાર્ય કરે છે. એમણે સરસ પુસ્તકો લખ્યા છે જેની અનેક પ્રતો, 60,000થી પણ વધુ નકલો વેચાઈ છે, પણ એ પોતે એની રોયલ્ટી લેવાને બદલે એ પુસ્તકોમાંથી મળતી રોયલ્ટી એ અમુક જે હેન્ડીકેપ માટેની સંસ્થાઓ હોય છે એને આપે છે. ન્યુરોલોજિસ્ટ તરીકે એમની ઘણી મોટી ખ્યાતિ છે. ઘણા આંતરરાષ્ટ્રીય સંશોધનો એમણે કર્યા છે. 411 ઉપવાસ કરનાર હીરા રતન માણેક અથવા તો પ્રહલાદભાઈ જાની, કે જે વર્ષોથી કશું અન્ન લીધા વિના જીવતા હતા, એને વિશે પણ એમણે ઊંડો અભ્યાસ કર્યો છે.
એમણે 3 દસ્તાવેજી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. 5000 જેટલા સાધુ સંતોની સેવા શુશ્રૂષાને વૈયાવચ્છ કરી છે. અને આવા સુધીરભાઈ એ ધર્મને વિજ્ઞાન સુધી, વિજ્ઞાનને યોગ સુધી લઈ જાય છે. અને એટલે જ આજે આપણે માટે એક આનંદનો અવસર છે કે આવી વ્યક્તિ જેણે આકાશ જોયું છે અને એ આજે આકાશમાંથી તૂટી પડેલી એવી કોરોના મહામારીની આફત વિશે આપણને વાત કરવાના છે, માર્ગદર્શન આપવાના છે. એમની સરળ, વિધક, માર્મિક અને વ્યવહારપૂર્ણ શૈલીમાં. તો ચાલો હવે સુધીરભાઈને સાંભળીએ. નમસ્કાર મિત્રો, આજે વિશ્વકોષના અન્વયે આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ. આજનો ટોપિક છે કોરોના સામે સાવધાની અને કોરોનાના ભયથી મુક્તિ. વિષયને આપણે ન્યાય આપવા માટે પૂરી કોશિશ કરશું. આમ તો આ વિષય આજનો સૌથી પ્રસ્તુત વિષય છે. આખું વિશ્વ આજે કોરોનાની ચર્ચામાં ગ્રસ્ત છે, એમ કહો તો ખોટું નથી. માઇક્રોસ્કોપમાં પણ ન દેખાય એવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના 200 માઇક્રોમિલીમીટરનાથી નાના સ્ટ્રક્ચરે આખા વિશ્વને આજે ગમરોળી નાખ્યું છે. માનવ જાત જેના માટે ગર્વ કરતી હતી પોતાની શક્તિઓ પ્રત્યે, એ માનવ જાતનો અહંકાર, એનો આત્મવિશ્વાસ એક નાનકડા, જેને જંતુ સજીવ કહેવાય કે નહીં એવા જંતુએ એને તદ્દન નામ નિશાન કરી નાખ્યો છે, ભસ્મીભૂત કરી નાખ્યો છે. અને કોરોના વિશે તો આજે એવું છે કે 2019ના ડિસેમ્બર પહેલાં કોરોના શબ્દ ભાગ્યે જ કોઈ માણસે સાંભળ્યો હશે. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સિવાય કોરોના શબ્દની કોઈને ખબર પણ નથી. આજે ભાગ્યે જ એવું કોઈ વ્યક્તિ મળશે, આબાલ વૃદ્ધ, કે જેને કોરોના વિશે ખબર ના હોય. કંઈક સાચી ખોટી કંઈ ને કંઈક તો માહિતી હશે જ. આજે આપણે એ માહિતીમાંથી સારભૂત કેટલીક વસ્તુ લઈએ, કોરોના શું છે એને એક ટૂંકમાં સમજી લઈએ. પણ આજનો મુખ્ય વિષય જે છે એને ન્યાય આપવા, કોરોના સામે આપણે શું સાવધાની રાખવી અને કોરોનાથી કેમ બચવું, એ વિષય પર મુદ્દાસર ચર્ચા કરીશું. મિત્રો, એવું ના માનતા કે પહેલી લહેર આવી પછી કોરોના ગયો, બીજી લહેર આવી એટલે સાવ કોરોના જતો રહ્યો, અને અત્યારે તો કોઈ ખાસ કેસ દેખાતા નથી એટલે હવે કોરોના નહીં આવે એટલે આપણે છાકટા થઈને ઇરિસ્પોન્સિબલ બિહેવિયર કરીએ એવું કરવા જઈશું તો ઊંધા માથે પછડાઈશું. એટલે મારે આપ સૌને વિનંતી કરવાની છે કે આ ડિસ્કશનને બહુ ધ્યાનથી સાંભળજો, એની અંદરના જે જે તત્વો છે એને બરાબર અમલમાં મૂકવા કોશિશ કરશો. આમાં ઘણું વૈજ્ઞાનિક તથ્ય લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. એ માટે અમારા મોરબ્બી, વડીલ, કુટુંબના સભ્ય સમાન પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈનો અંતઃકરણપૂર્વકનો આભાર માનું છું કે એમણે મને પ્રેરણા કરી કે તો આવું એક વક્તવ્ય આપ જેથી લોકોને સાચી દિશા મળે. એટલે આનું નામ, ટાઇટલ મેં એવું રાખ્યું છે કે ABC ઓફ બેટલિંગ અગેન્સ્ટ COVID-19. આપણે A ફોર એપલ ને B ફોર બેટ ને C ફોર કેટ તો ભણ્યા છે, પરંતુ આ ABCD કોરોનાની સામેની છે એટલે એનું નામ ABC ફોર બેટલિંગ અગેન્સ્ટ કોવિડ આપ્યું છે. સાથે સાથે ABCનો અર્થ એપ્રોપ્રિએટ બિહેવિયર અગેન્સ્ટ કોવિડ, એ રીતે પણ એનું નામ ABC બરાબર યથાર્થ બેસે છે. આપ જોઈ શકો છો કે કોરોના વાયરસનું સ્ટ્રક્ચર એક નાનકડો બોલ અને એમાંથી નીકળતા સ્પાઇક્સ જેવું છે, અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સાદા માઇક્રોસ્કોપમાં દેખાતું નથી, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે. અને એની કોરોના વાયરસ જે છે એ સામાન્ય રીતે સજીવ છે કે અજીવ એ કહેવું મુશ્કેલ છે, કારણ કે સજીવની ડેફિનેશનમાં જે કોક્સ પોસ્ટ્યુલેટ છે એની અંદર એણે પોતાની સંવેદના હોવી જોઈએ, એ પોતે મેટાબોલિઝમ કરતું હોવું જોઈએ, પોતાની રીતે રિપ્રોડક્શન કરતું હોવું જોઈએ વગેરે વગેરે ક્રાઇટેરિયા જે ફૂલફિલ કરે એને સજીવ કહેવાય. પરંતુ વાયરસ એવું છે કે જે પરોપજીવી છે, પોતે રિપ્રોડક્શન કરતું નથી પણ બીજા કોઈના સેલમાં જઈને એની મિકેનિઝમ વાપરીને એનું વૃદ્ધિ થાય છે. એટલે આ એક વિચિત્ર વસ્તુ છે.
પોતાનું એને સંવેદન નથી, પોતાનું મેટાબોલિઝમ એની રીતે કરતું નથી. આમ જોઈએ તો એક નાનકડો પ્રોટીનનો અંશ છે, એની ઉપર એક નાનકડું એન્વલપ છે. આ સિવાય એમાં નથી સેલ બોડીની ન્યુક્લિયસ, કે નથી ગોલ્ગી એપરેટસ, કે નથી માઇટોકોન્ડ્રિયાનું પાવર હાઉસ, કે નથી કોઈ બીજું સ્ટ્રક્ચર. એક નાનકડું પ્રોટીન સસ્પેન્ડ થઈ ગયું અને એ વાતાવરણમાં અને આપણા શરીરમાં ચારે બાજુ લાખો કરોડોની સંખ્યામાં ફરે છે. એમાંનું એક એટલે આ કોરોના વાયરસ. એનો આ બે ભાગ પડે, એક ડીએનએ વાયરસ અને આરએનએ વાયરસ. આ બંને ન્યુક્લિક એસિડ સ્ટ્રક્ચર છે. કોરોના એ આરએનએ વાયરસ છે. એના ચાર જનરા છે, આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા. અને હવે તો આપણે વાંચ્યું હશે કે નવો લેમ્ડા સ્ટ્રેન પણ તૈયાર થઈ રહ્યો છે અને વિશ્વમાં હવે ધીરે ધીરે એનો પગ પેસારો જમાવી રહ્યો છે. આમ તો કોરોના વાયરસ તો 1960થી શોધાયેલા છે અને એના અલગ અલગ પહેલાં એપિડેમિક્સ આવીને ગયા, જેમ કે સાર્સ કો 2002માં આવ્યો, 2009માં મર્સ આવ્યો, વગેરે વગેરે. અને હવે આ 2019ના ડિસેમ્બરમાં ચાઇનાના પ્રોવિન્સમાંથી પકડાયેલો આ કોરોના વાયરસ, જેને આપણે નોવેલ કોરોના વાયરસ કહે છે, COVID-19. વિશેષ એની લાંબી ચર્ચા કરવાનો આપણે અત્યારે સમય નથી, કારણ કે આપણે મુખ્ય વાત પર આવીશું. પરંતુ આ બધા આઉટબ્રેક જે આ વખતે, જેમ કે ગુઆંગડોંગ ચાઇનાથી આવ્યો અને એ પહેલાં બીજા પ્રોવિન્સમાંથી 2002-2003માં આવ્યો, પછી 2012માં સાઉદી અરેબિયામાં મર્સ આવ્યો, પણ એની અંદર આટલી બધા લોકોની ખુવારી કે મોર્ટાલિટી નથી. અનફોર્ચ્યુનેટલી આ જે COVID-19 આવ્યું છે એનાથી આપણે જોયું હશે કે વર્લ્ડમાં અત્યાર સુધીમાં મિલિયન્સ ઓફ લોકોના મૃત્યુ થયા. ભારતની જ વાત કરીએ તો 3.7 કરોડ લોકો સંક્રમિત થયા અને 400,000 લોકોના તો મૃત્યુ પણ થઈ ગયા. આ એક ઓફિશિયલ આંકડો છે. કદાચ આનાથી વધારે મૃતકોની સંખ્યા અને સંક્રમિતોની સંખ્યા હોઈ શકે. આટલા મોટા પાયા પર ખુવારી થઈ હોય તો આજથી 100 વર્ષ પહેલાં એ 2018-19-20માં આવેલા સ્પેનિશ ફ્લૂમાં થયેલી, એટલે આ મૂળ ફ્લૂ જનરેશનનો જ વાયરસ કહેવાય. અને એ આશ્ચર્યની વસ્તુ છે કે હું ટાઈમલાઈન જોતો હતો તો વિશ્વના ઇતિહાસની અંદર 5મી સદી બિફોર ક્રાઇસ્ટથી માંડીને આજ સુધીમાં દર 80થી 120 વર્ષે કોઈ ને કોઈ મોટા એપિડેમિક આવે છે. એમાં ઇન્ફ્લુએન્ઝાના સૌથી વધારે આવ્યા છે, બીજા પ્લેગના આવ્યા છે, ત્રીજા આવ્યા છે કોકોલિટ નામના જંતુના, અને ઓફકોર્સ સ્મોલ પોક્સ, પોલિયો. આ બધા 5-6 જાતના જે વાયરસજન્ય રોગો છે એને ખૂબ ધમાલ વિશ્વમાં કરી છે અને કરોડો લોકોના દરેક વખત મૃત્યુ થયા છે. એની અંદર અત્યારે સૌથી વધારે જો ભય ફેલાયો હોય તો આ વાયરસ છે. અને એ વાયરસના 3 પ્રોટીન છે, જેને આપણે સ્પાઇક ગ્લાયકોપ્રોટીન કહીએ, મેમ્બ્રેન ગ્લાયકોપ્રોટીન કહીએ અને ન્યુક્લિયોસિડ પ્રોટીન કહીએ. તમે જોયું હશે કે આખું સ્ટ્રક્ચર કોરોનાની અંદર ખાલી એક નાનકડું આવું એક ગોળ વીંટાળેલું પ્રોટીન, ન્યુક્લિયોસિડ પ્રોટીન જે આરએનએ છે, અને એની બહાર આ એન્વલપ છે અને એની ઉપર સ્પાઇક છે. અને આ સ્પાઇકને હિસાબે એનું નામ કોરોના પડ્યું. સૂર્યની જે અંદરથી નીકળતી જ્વાળાઓ છે જેને સ્પાઇક ફોર્મમાં આવે છે, જેને ધ નેમ કોરોના વાયરસ ફ્રોમ લેટિન કોરોના એવું કોઇન થયું આલ્મિડા નામની વ્યક્તિએ કહ્યું. બિકોઝ બેઝડ ઓન અલ્ટ્રાસ્ટ્રક્ચર ઇમેજીસ, સોલર કોરોનાની જે અલ્ટ્રાસ્ટ્રક્ચર ઇમેજ છે એ આવી દેખાય છે, એના ઉપરથી એનું નામ કોરોના વાયરસ થયું. અને આ કોરોના વાયરસ આપણા સેલમાં, સેલની ઉપર આવતા એસ રિસેપ્ટર નામના, આપણા દરેક કોષ ઉપર અનેક રિસેપ્ટર હોય જેની અંદરથી આપણો બધો સામાન, ઓક્સિજન, બ્લડ વગેરે જાય અને એક્સિટ કરવા માટે જે અનુપદ્રવી જે તત્વો હોય અથવા તો જે નાશકારી તત્વો હોય અથવા તો જેનો નિકાલ કરવાનો, એ તત્વો બીજા રિસેપ્ટરમાંથી બહાર નીકળે. એવા એક રિસેપ્ટર, એસ રિસેપ્ટર, જે બાળકોમાં સૌથી ઓછા હોય છે 1 થી 5 વર્ષમાં, એટલા માટે બાળકોને કોરોના ઓછો થાય છે. એ રિસેપ્ટરમાં થઈને આ કોરોનાનો વાયરસ એની જોડે મોલેક્યુલર મિમિક્રી કરે, એટલે કે એના જેવો જ દેખાવ કરીને અંદરથી છદ્મવેશે ઘૂસી જાય અને પછી એક સેલમાં જઈને મિલિયન્સ ઓફ વાયરસની કોપી બને અને એની આખી પછી
એનાથી સેલનો નાશ થાય ને આ બાજુ વાયરસની મિલિયન્સ કોપી રિલીઝ થાય. આવા હજારો લાખો કોષોનો નાશ કરીને વાયરસ અલ્ટિમેટલી માણસનું મૃત્યુ કરી શકે. આપને ખ્યાલ હશે જ કે કોરોના વાયરસમાં આશરે 3-4% મોર્ટાલિટી થતી હતી અને કેટલાક કન્ટ્રીમાં તો 10-10% સુધી લોકો 100માંથી 10 માણસો મૃત્યુ પામતા હતા. એટલે હાહાકાર વર્તાઈ ગયો હતો. ડૉક્ટરોએ વૈજ્ઞાનિકોએ ઘણી મહેનત કરી એનો મૃત્યુદર ઓછો લાવવામાં અને આજની તારીખમાં હજી મૃત્યુદર 1.5% તો મોટાભાગના કન્ટ્રીમાં છે. આપણા ભારત દેશના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોને આપણે સલામ કરવી જોઈએ કે એમણે અદ્ભુત પોલીથેરાપી અને મોનોક્લોનલ એન્ટીબોડી થેરાપી સુધી આટલા બધા વેક્સિન ઇન્ડિયામાં બનવા માંડ્યા. આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન અને એમની ઈચ્છા અનુસાર આપણા દેશના વૈજ્ઞાનિકોએ કમાલ કરી છે. ટૂંકમાં આ વાયરસ સેલમાં એન્ટર થાય પછી એનું ટ્રાન્સલેશન થાય, ટ્રાન્સલેશન થઈને એમાંથી એના પ્રોટીન્સનું ક્લીવેજ થાય. આ બધી ટેકનિકલ વર્ડ્સ છે પણ જેને આમાં રસ હોય, વૈજ્ઞાનિક જેને રસ પડતો હોય વસ્તુઓમાં એના માટે, પછી એમાંથી બધી એની કોપી બન્યા કરે. એટલે એક પ્રોટીનમાંથી લાખો કોપી બની જાય અને આખા સેલને ખાઈ જાય અને પછી એ સેલનો નાશ કરીને વાયરિયોન રિલેઝ થાય. એ દેટ ઇઝ ધ વે આ સ્પ્રેડ થાય શરીરમાં. બહાર કેવી રીતે સ્પ્રેડ થાય આપ જાણો છો, ડ્રોપલેટથી. પહેલાં એવું માનવામાં આવતું કે 3 મીટર સુધી જ, 3 ફૂટ સુધી જ એનું ટ્રાન્સમિશન થતું હશે, પણ પાછળથી એવું જાણવા મળ્યું કે 10 મીટર સુધી પણ એ જઈ શકે, હવામાં પણ થોડો વાર સસ્પેન્ડ થઈ શકે, સરફેસીસ ઉપર લાકડાથી કાર્ડબોર્ડથી માંડીને સ્ટીલ અને અનેક અનેક વસ્તુઓ પર લાંબા સમય સુધી up to 5 to 7 days સુધી રહી શકે. અને એ તમને જાણીને આશ્ચર્ય થશે, હું હમણાં જ એક ગ્રંથ વાંચતો હતો, ઓગ નિર્યુક્તિ નામનો, જે ભદ્રભાવ સ્વામી નામના જૈન આચાર્ય, જે પૂર્વધર્મના 14 પૂર્વના જાણકાર હતા, એમણે એ વખતે કોઈ પાન્ડેમિક આવ્યો હશે એ વખતે એવું વર્ણન કરેલું કે આવા પાન્ડેમિકમાં આવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, મોઢા પર માસ્ક પહેરવો, શરીર પર હાથ પર ગ્લોવ્સ કે એવું પહેરવું, દર્દીની વસ્તુઓનો નિકાલ કરવો, લોકો એકબીજાથી દૂર જતા રહેવું, આવા પાન્ડેમિકની જગ્યાએથી અનેક જગ્યાએ કિલોમીટર સુધી દૂર જતા રહેવું, આવું અનેક અનેક એવી સૂચનાઓ નાનામાં નાની આપી છે. એમના વાસણોનું શું કરવું, કપડાંનું શું કરવું. આજકાલ તો વિજ્ઞાન એ વાત સ્પષ્ટપણે માને છે કે આવું કરવું જોઈએ, પણ હું જે કહેતો હતો કે એ સ્ટડી નવો જે થયો છે એમાં એવું જાણવા મળ્યું છે કે આ વાયરસ પ્લાસ્ટિક સરફેસ પર 72 કલાક પડ્યો રહે, જીવતો રહે છે, 48 કલાક સ્ટેનલેસ સ્ટીલ પર, 24 કલાક કાર્ડબોર્ડ લાકડા ઉપર અને કોપર ઉપર 4 કલાક સુધી રહે છે. એટલે કહેવાનું તાત્પર્ય કે આપણે કોઈ પણ આવા દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય અથવા તો કોઈને મળ્યા કર્યા હોય તો આટલી વસ્તુઓ સરફેસીસને આપણે ક્લીન કરવી જોઈએ અને ખાવા પીવામાં કોપરના વાસણો વાપરવા જોઈએ. અને એ મારે કહેવાની જરૂર નથી કે ઇન્ડિયામાં પણ કેટલા બધા દર્દીઓ આ રોગથી પીડાયેલા છે. અને મૂળ વાત તો શું બની છે કે આપણી પાસે એક કોરોના વાયરસની સાથે બીજા ઘણા વાયરસ ઘૂસી ગયા. પહેલું તો કોરોના આવ્યો એટલે લોકો ના મૃત્યુ થયા અને આટલી બધી ઇન્જરીસ શારીરિક થઈ, કાયમ માટે ઘણાને લંગની ઇન્જરી થઈ ગઈ, કેટલાક લોકોને બ્રેનની અંદર સોજો રહ્યો, યાદદાસ્ત જતી રહી. હજી મારી પાસે એટલા કેસો બતાવવા આવે છે કે જેમનું મગજ, કરોડરજ્જુ, નસો 6-6 મહિના થયા સુધી પ્રોપર રિપેર ના થયું હોય. એવી રીતે કિડની ડેમેજવાળા કેસીસ છે, હાર્ટ પહોળું થઈ ગયું અને કાયમી ડેમેજવાળા બી કેસીસ છે. એટલે કોરોના થાય ને મૃત્યુ થાય 3-4% એક વાત છે, પણ કોરોના પછી કેટલાય લોકોને લાંબો સમય ચાલતી આડઅસર છે ને એમાંના પણ મૃત્યુનો દર પાછો લાંબે ગાળે થતો હોય છે. એટલે કોરોના ન જ થાય એનું પ્રિવેન્શન એ બહુ જ અગત્યનું છે અને એ પાર્ટ આપણે આજે ખાસ જોઈશું. અને કેટલાક લોકોને કોરોના વિશેષ તકલીફ કરે છે, જેમાં ગરડા વ્યક્તિઓ છે, જેને હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, લંગ ડિઝીઝ, કિડની, કેન્સર હોય અથવા તો ઇમ્યુનોસપ્રેશન દવા હોય, એ લોકોએ તો વિશેષ ધ્યાન રાખવું જોઈએ. પ્રેગ્નન્ટ વિમેનનું પણ ખૂબ સાચવવું જોઈએ, કારણ કે એમને કોરોના થાય તો મૃત્યુદર વિશેષ થાય છે એવું આ વખતના સેકન્ડ લહેરમાં આપણે જોયું. સેકન્ડ લહેરમાં તો જુવાન માણસો અને પ્રેગ્નન્ટ લેડીઝને પણ ખૂબ સંક્રમણ થયું આપણે જોયું. એટલે આ બધી
સૂચનાઓ જનરલ ઇન્ફોર્મેશન આપ્યા પછી હું મૂળ વાત પર આવું કે મારા દર્દીઓને હું મળું છું હોસ્પિટલમાં, હું રાઉન્ડમાં જાઉં છું, તો મોટાભાગના દર્દીઓ હવે એમ માનતા થઈ ગયા છે, લોકો પણ જનરલી એમ માનતા થઈ ગયા કે હવે ક્યાં કોરોના છે, ભલે બે લહેર આવીને ગઈ, જે નુકસાન થવાનું હતું એ થઈ ગયું, હવે ક્યાં કંઈ થવાનું છે. મિત્રો, એ વાત બિલકુલ ખોટી છે. કોરોના હેઝ નોટ ગોન, ઇટ ઇઝ અરાઉન્ડ ધ કોર્નર, ગલીના નાકે જ છે. એની જે લહેરની પદ્ધતિ છે, પહેલી લહેર, બીજી લહેર, એવી સાયન્સના મતે ત્રીજી અને ચોથી લહેર ચોક્કસ જ આવશે. ભલે કદાચ આપણે બહુ ધ્યાન રાખીશું તો નાની આવશે, પણ આવશે પાક્કું છે. અને આગલા 100 વર્ષ પહેલાંના વાયરસમાં પણ 4 લહેર આવી હતી, એમાં બીજી અને ત્રીજી લહેર સૌથી ખતરનાક હતી. તો આપણે આ વખતે ચેતી જઈએ, બીજી લહેરમાંથી એટલો બધો બોધપાઠ મળ્યો છે કે આપણે ત્રીજી લહેરને ખાળીએ, અથવા તો આવે તો એકદમ માઇલ્ડ રહે. અને એ આપણા હાથમાં છે, સરકારના હાથમાં નથી, ડૉક્ટરોના હાથમાં નથી. જો આપણે રિસ્પોન્સિબલ બિહેવિયર, એપ્રોપ્રિએટ બિહેવિયર અગેન્સ્ટ કોરોના કરીશું, તો ચોક્કસ આપણે ત્રીજી લહેરને બહુ જ માઇલ્ડ બનાવી શકીશું. તો ચાલો આપણે ABCD ફરેથી, નવે સરથી કક્કો બારાખડી, એમ ABCD ભણીએ. આ જે એડવાઇસ આ સ્લાઇડમાં મેં બનાવી છે એ પબ્લિક ઇન્ટરેસ્ટ માટે છે, અને એને અંદર હોલિસ્ટિક એપ્રોચ છે, હેલ્ધી લાઇફસ્ટાઇલ છે, હેલ્ધી મેન્ટલ ચેન્જીસની વાત છે, અને ફિઝિકલ, મેન્ટલ ને સ્પિરિચ્યુઅલ હેલ્થની વાતો આમાં છે. એટલે એટલા માટે હોલિસ્ટિક છે. ABCDમાં એ એટલે એલર્ટનેસ, એટેન્શન, એપ્રિસિએશન અને એટીટ્યૂડ. બી એટલે બી પોઝિટિવ, પણ બી કોરોના નેગેટિવ, બી પોઝિટિવ મેન્ટલી સ્પિરિચ્યુઅલી બટ કોરોના નેગેટિવ. બી એટલે બુક સીડિંગ, બી એટલે બી બોલ્ડ. આવી બધી વાતો આવશે એ આપણે પદ્ધતિસર લઈશું. એમ એટલે મેડિટેશન, એમ એટલે મેડિકેશન, એમ એટલે મ્યુઝિક, એમ એટલે મંત્ર ચેન્ટિંગ, એન એટલે નર્ચર ધ નેચર, ન્યૂ સ્કિલ ડેવલપમેન્ટ, નોન વાયોલન્સ, આ બધી વસ્તુઓને આપણે આમાં આવરી લઈશું. ઓ એટલે ઓપ્ટિમિસ્ટિક આઉટલુક. તો ચાલો આપણે શરૂ કરીએ. એ ઇઝ ફોર એલર્ટનેસ, એટેન્શન એન્ડ એપ્રિસિએશન. પહેલાંમાં પહેલું તો કોઈ મને પૂછે કે સારામાં સારા સદગુણ કયા, તો હું ચોક્કસ કહીશ કે પહેલાં લર્ન ટુ એપ્રિસિએટ. કોઈએ કંઈ પણ સારું કામ કર્યું તો એને સાચા દિલથી બિરદાવો, અને એવો સદગુણ આપણામાં આવે એવી કોશિશ કરો. અને બીજો એવો સદગુણ ગ્રેટિટ્યૂડ છે, કે થેન્ક પીપલ, જેણે જેણે સારું કામ કર્યું એ બધાને સાચા દિલથી થેન્ક કરો. તો એપ્રિસિએટ આપણે કરવા જોઈએ તમામ સાયન્ટિસ્ટ, ડૉક્ટર, ફ્રન્ટલાઈન વર્કર્સ, નર્સિસ, પેરામેડિક્સ, ફિઝિયોથેરાપિસ્ટ, ગવર્મેન્ટ પીપલ, હુસએવર ઇઝ ડન ગુડ ફોર અસ. આપણા માટે જેણે જેણે ભોગ આપ્યો છે સમયનો, શક્તિને, બધાને આપણે સાચા દિલથી એપ્રિસિએટ કરીએ. સાથે એલર્ટ રહીએ કે રોજે રોજ સવાર સાંજ સમાચાર જોવાના. આખો દિવસ સમાચાર જોવાથી મનમાં નેગેટિવિટી આવશે. અને હું જે આગળ બીજા વાયરસની વાત કરતો હતો, કોરોના વાયરસ સાથે આવેલો બીજો વાયરસ એ ફિયરનો વાયરસ છે. અને ફિયરનો વાયરસ આવે છે આખો દિવસ નેગેટિવ ન્યૂઝ ટીવી ને મીડિયામાં જોયા કરવાથી આવે છે. ત્રીજો વાયરસ જે આવ્યો છે એ બ્લેમ, એકબીજાને બ્લેમ, કારણ કે પેલાએ આવું કર્યું એટલે આમ થયું, ગવર્મેન્ટે આમ કર્યું, ડૉક્ટરે આમ કર્યું એટલે આપણું થયું. હકીકતમાં વી હેવ ટુ બ્લેમ અવર સેલ્સ, કે આપણી ભૂલ શું છે. ડોન્ટ બ્લેમ પીપલ. એટલે ફિયર, નેગેટિવિટી, બ્લેમ, આ બધા વાયરસ કોરોનાની જોડે ઘૂસી ગયા છે. એની સામે આપણે લડવાનું છે. એટલે એલર્ટનેસ, સવાર સાંજ ન્યૂઝ જોઈ લો, શું ચાલી રહ્યું છે વર્લ્ડમાં, શું ચાલી રહ્યું છે દેશમાં, અને શું ચાલી રહ્યું છે ગુજરાત શહેરમાં, અમદાવાદ શહેરમાં, આટલી વસ્તુ નજર રાખો અને એના માટે એલર્ટ થઈ જાઓ. એટેન્શન, અને એ જેટલા તમે જાગૃત થઈ જશો એટલું તમારી કોરોના સામે લડવાની તમારી પોતાની સ્ટ્રેટેજી રિફાઇન થશે. સાથે સાથે એ ઇઝ ફોર એકનોલેજ ફિલિંગ્સ, શેર, અને પોતાની જાતને રીએશ્યોર કરો. આપણે બે લહેરો તો ઓલરેડી ખાળી ચૂક્યા છે, આપણે હજી નોર્મલ છીએ, તો એનો અર્થ એ કે વી ક્વોલિફાઈડ ટુ રિમેન નોર્મલ, જો આપણે આ જ વસ્તુ આપણે કરતા રહીશું તો. અને આપણે જો બધા નિયમો પાળે તો આપણને શા માટે કોરોના થાય, એવો એક મનમાં આત્મવિશ્વાસ કેળવવો પડે.
પણ લોકોની જે ફિલિંગ્સ છે બધા લોકો આજે ત્રસ્ત છે, અનેક પ્રકારની સાયકોલોજિકલ ફિલિંગ્સ બધા ડિસ્ટર્બ છે. એટલે ઘરની વ્યક્તિઓ, આપણા બાળકો, મા બાપ, આપણા પતિ પત્ની, મિત્રો, બધાની વાતો સાંભળો, એમની ફિલિંગને તમે સમજવા કોશિશ કરો. કારણ કે લોકોને કોઈ એ સાંભળે એ જોઈએ છે, એમ કરવાથી જ અડધું દર્દ તો દૂર થઈ જશે. અવેરનેસ ઓન રિયાલિસ્ટિક ઇન્ફોર્મેશન એન્ડ રિલાયબલ સોર્સિસ. ડૉક્ટર તરીકે મેં સ્ટડી કર્યો કે છેલ્લા 16 મહિનામાં હજારો લાખો મેસેજ સોશિયલ મીડિયા અને બીજા મીડિયા પર ફર્યા કરે છે. એમાં ઊંધું છતું લીંબુ લટકાવો ને અંદર પાણી નાખો ને આમ કરો, એવી ગાડા જેવી બધી ઇન્ફોર્મેશનો હોય છે. આ બધી ઇન્ફોર્મેશનમાં તમારા મનનો ને મગજનો દાટ વળી જાય છે. એના બદલે ગો ટુ ધ સ્ટાન્ડર્ડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર જાઓ, સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ CDCમાં જાઓ, ICMRની વેબસાઇટ પર જાઓ, ઇન્ડિયાની મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર પર જાઓ અને ત્યાં જે ઇન્ફોર્મેશનને ગાઈડલાઇન આપી એને સાંભળો. બીજી કોઈ વસ્તુને તમે પ્રમાણભૂત માનતા નહીં. ઘણા લોકો એમને વચ્ચે નવરા બેઠા મન ફાવ્યા મેસેજ ભરે રાખે છે, તમારા મનમાં જાત જાતની શંકાઓ અને કુતૂહલ પ્રેરે છે અને તમને ઉધારાવાળે લઈ જાય છે. એ કરશો નહીં. એટલે એવોઇડ સ્પેક્યુલેશન, એવોઇડ રૂમર્સ. મેં અગાઉ કહ્યું એમ ટીવી, સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર આ બધાની અંદરની જેટલી કામની સ્ટાન્ડર્ડ હોય એવી જ ઇન્ફોર્મેશન લેજો. બધા ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી. એક સારું ન્યૂઝપેપર લઈ એમાંથી મેઇન મેઇન ઇન્ફોર્મેશન તારવી લેજો. અને હું તમને ફરી કહું, ડૉક્ટરો, સાયન્ટિસ્ટો અને એનાથી બનતા બધા જે એમના પોતાના ઓપિનિયન ગાઈડલાઇન્સ વારે ઘડીએ ચેન્જ થયા છે. કેમ કે કોરોના વિશે આપણને કોઈ અનુભવ નહોતો, આ નવી જ વસ્તુ આવી છે. એટલે એવરી નાવ એન્ડ ધેન અમે પોતે પણ અમારા ગાઈડલાઇન્સ ચેન્જ કરવા પડ્યા છે. કારણ કે આ આખી વસ્તુ જેમ જેમ અનુભવમાં અમે ઉતરતા ગયા એમ ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં આવું નહીં, આવું આવું નહીં, આવું એમ એમ કરવું પડ્યું. એટલે આ બધી વસ્તુઓને પણ કેટલી તમારે લેવી એ સાચવીને કરવાનું. પણ બુદ્ધિશાળી મનુષ્ય તરીકે એમાંથી જેમ હંસ દૂધને પાણી જુદા પાડે એમ કરતાં શીખવું જોઈએ. બરાબર છે. એટીટ્યૂડ, તમારો એટીટ્યૂડ બહુ જ પોઝિટિવ રાખજો. અને એની વાત પાછળ આવશે જ્યારે આપણે સાયકોલોજી પર જઈશું, ત્યારે કે જો પોઝિટિવ એટીટ્યૂડ હશે તો 50% કામ તો તમારું એમ જ થઈ જશે. મારા લગભગ ઓળખીતા 500 જેટલા સગાવાલા અને બીજા 500,000 જેટલા દર્દીઓ દાખલ થયેલા વખતમાં, પહેલાં અને બીજા વેવમાં, એમાં મેં જોયું કે ઉંમર ગમે તે હોય, રોગ ગમે તે હોય, પણ જેણે પોતાનું મનોબળ મજબૂત રાખ્યું અને પોઝિટિવ વિચાર્યું અને અમારા જેવા એને ફોન ઉપર કાઉન્સેલિંગ કર્યા કર્યું તો એમનો આઉટકમ બહુ જ સારો હતો. અને જે એકાકી થઈ ગયા, આઈસીયુમાં જતા રહ્યા, કોઈ જોડે વાત ન કરી શક્યા અને એકદમ ડિપ્રેશનમાં અને ભયમાં આવી ગયા, એમનો આઉટકમ ખરાબ થયો. આ એક ફર્સ્ટ એન્ડ ઇન્ફોર્મેશન આપું કે તમારો એટીટ્યૂડ તમે બહુ જ પોઝિટિવ રાખજો તો તમે ઇવન કોરોના થયો હશે તો પણ બહાર નીકળી જઈ શકશો. સો બી પોઝિટિવ અને લર્ન ટુ રિમેઇન કોરોના નેગેટિવ. ગાઈડલાઇન ફોલો કરો, સુંદર બુક્સ વાંચો. અને કેવી કેવી સરસ અદ્ભુત બુક્સ હોય છે, વિશ્વકોશમાંથી સાહેબ કુમારપાળભાઈ સાહેબ પાસેથી માર્ગદર્શન લો, નવા ગ્રંથાલયોમાં જઈને તમે બુક્સ લો. ઓનલાઈન હવે તો કેટલું બધું મળે છે, એ ઢગલાબંધ સારા સાહિત્ય, જોસેફ મર્ફીની પોઝિટિવ થિંકિંગની બુકથી માંડીને નેપોલિયન હિલ, સ્વેટ માર્ડન, ડેલ કાર્નેગી, આવા બધા વિશ્વ પ્રસિદ્ધ લેખકો જે 20મી સદીના હતા અને હવે 21મી સદીના પણ મહાન કેટલાય લેખકોના સુંદર સુંદર પુસ્તકો અવેલેબલ છે, એને વાંચો. મિત્રોને એ સર્ક્યુલેટ કરો કે ભાઈ તું આ જો. અને બી બોલ્ડ, બી ફિઝિકલી એક્ટિવ, કંઈ ને કંઈ પ્રવૃત્તિ મારો. સાવ પથારીમાં પડ્યા પડ્યા ટીવી જોતા જોતા કે ટાઈમ પાસ ચોપાનિયા વાંચવા કરતાં તમે કંઈક ને કંઈક પ્રવૃત્તિ મારો. એ પ્રવૃત્તિ કંઈ પણ હોય, ગાર્ડનિંગ હોય, બાળકો સાથે રમવાની હોય, કે કંઈક મ્યુઝિક કરવાની હોય, કે કંઈક પેઇન્ટિંગ કરવું હોય, ફાઇન આર્ટ્સ કરવું હોય, કંઈ પણ. ઓર ડૂ સમ એક્સરસાઇઝ અને બેલેન્સ ડાયટ લો. ડાયટની બાબતમાં પણ મારે ખાસ કહેવાનું છે કે અમે બે ટાઈપના આઉટકમ જોયા. કેટલાક લોકોએ ખૂબ વજન વધારી દીધું કોરોનામાં પડ્યા પડ્યા અને કેટલાક લોકો આને અવસર સમજીને પોતાનું 4-5-10 કિલો વજન ઉતારી આવ્યા, કસરત કરી, ડાયટમાં કંટ્રોલ કર્યો,
ઘી તેલ ગળપણ મલાઈ માખણ મીઠું ઓછું કરી નાખ્યું મેડિટેરેનિયન ટાઈપનો ડાયટ લીધો ડેશ ડાયટ લીધો માઇન્ડ ડાયટ લીધો આ બધા ડાયટ તમને નેટ ઉપર મળી જશે ડેશ માઇન્ડ મેડિટેરેનિયન ડાયટ્સ અને મુખ્ય વાત ગ્રીન લીફી વેજીટેબલ્સ લેવાના અને ઓઇલ ને ઘી તેલ બંધ કરવાના નટ્સ અને ફ્રૂટ્સ ખાવાના અને અનાજ અડધું કરી દેવાનું ભાત બને એટલો ઓછો કરી દેવાનો અને શક્ય એટલી કસરત વધારી દેવાની લેગ્યુમ લેટાઈસ પ્રોટીન મગ મઠ કઠોળ પર વધારે ભાર આપવાનો એટલે આવા ડાયટ પર જવાના જંક ફૂડ બધા બંધ કરી દેવાના અને એવું એક કરીને બતાવો કે તમે રોલ મોડેલ હો તમે એવી રીતે વર્તો કે તમારી આજુબાજુવાળા અને તમારા બાળકો નજીકના બધા તમને ફોલો કે હા કે અંકલ જે કરે છે અથવા આંટી જે કરે છે એવું મારે કરવું જોઈએ અને એવું રોલ મોડેલ થાવ સી સી ઇઝ ફોર કમ્પેશન કેર ક્રિએટિવિટી કામ કાઉન્સેલિંગ કોશન કોશન એટલા માટે કે કોરોનાનો જે આઉટબ્રેક છે ફરીથી તમને રિમાઇન્ડ કરું છું કે એવું ગલફેરીમાં રહેશો નહીં કે હવે કોરોના જતો રહ્યો છે કોરોના બિલકુલ ગલી પર જ છે એટલે કે ગમે ત્યારે તાટકશે માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગ ખરેખર તો ફિઝિકલ ડિસ્ટન્સિંગ શબ્દ વાપરવો જોઈએ સોશિયલી આપણે કનેક્ટ રહેવાનું પણ ફિઝિકલી ડિસ્ટન્સ રહેવાનું અને હેન્ડ વોશિંગ ફ્રિક્વન્ટ જે આપણે આગળ ફરી જોઈશું અને બધી પ્રિકોશન લેવાની કોઈ ગેધરિંગ મેળાવડા લગ્નો પ્રસંગો સામાજિક પ્રસંગો ધાર્મિક પ્રસંગો બને ત્યાં સુધી તમે જાઓ નહીં અને જાઓ તો લિમિટેડ વ્યક્તિ હોય તો જ જોજો હજી તમે જો 6 મહિના સાચવી લેશો તો હું તમને ખાતરી આપું છું કે ડિસેમ્બર જો તમે સરસ રીતે કાઢ્યો અને જો વેવ ના આવ્યા તો આપણે ઘણું ખરું તો બહાર નીકળી ગયા એમ કહી શકાય હું એ વાત સાથે સહમત નથી કે કોરોના સાથે જ આપણે હંમેશા જીવવું પડશે આપણે ધારીએ તો કોરોનાને આપણે ભગાડી શકીશું આગલા બધા વાયરસ ભાગી જ ગયેલા છે તો આની કોઈ એવી મજાલ નથી કે આપણી જોડે પણ એ આપણા હાથમાં છે અને કમ્પેશન કેટલા લોકો બિચારા ઘરબાર વગરના થઈ ગયા ભૂખ્યા તરસ્યા થઈ ગયા કેટલાયને એમની આજીવિકા જતી રહી રહેવાનું ખાવા પીવાનું બધી જાતની સમસ્યાઓ થઈ તમે જાણો છો કે જે લેબરર્સ બારગામથી આવ્યા હતા એમને કેટલી પીડાઓ થઈ હમણાં વિશ્વ બેંકનો આંકડો મેં વાંચ્યો હતો કે ભારતમાં જ 2 કરોડ લોકો તો નોકરીઓ ગુમાવી ચૂક્યા છે વિશ્વમાં તો કરોડો લોકોનું આવું થયું છે તો આપણી ફરજ શું છે ભગવાને આપણને થોડું ઘણું આપ્યું છે તો કોઈને અન્નદાન આપીએ કોઈને વસ્ત્રદાન આપીએ કોઈને વિદ્યાદાન આપીએ કોઈને ભણવાના પૈસા આપીએ કોઈને સમયદાન આપીએ કોઈને કંઈ તો 2-4 સારા વાક્યો તો રોજ 10 મિત્રોને ફોન કરીને એને સધિયારો આપો અથવા જેણે સ્વજનો ગુમાવ્યા છે એને આપણી એટલી તો ફરજ છે કે આપણે ફરજિયાત જો એમને ઘરે ન જઈ શકીએ એમને ફોનથી વારે ઘડીએ સાંત્વના આપે આવું કરવું એ કમ્પેશન એ બહુ મોટો ગુણ છે એપ્રિસિએશન ગ્રેટિટ્યૂડ અને કમ્પેશન આ ત્રીજો ગુણ જે આપણા માટે આ કાળમાં સૌથી વિશેષ જરૂરી છે હું ફરીને કહીશ તમને કેર લો જેટલા બને લોકોની પહેલાં લેતા હતા એના કરતાં વિશેષ કેર લો કોઈ ગરડા માણસને રસ્તો ક્રોસ કરાવો કોઈ દેરાસર મંદિર જતું હોય તો એને મદદ કરો આવી નાની નાની કેર લો ક્રિએટિવિટી અને સમય પસાર કરવા માટે આપણે ઘણાને કેટલી નવરાશ થઈ ગઈ કેટલો બધો સમય મળી ગયો ટ્રાન્સપોર્ટનો આવવા જવાનો સોશિયલ કમિટમેન્ટનો બધો ટાઈમ મળે છે આપણને કેટલો રોજનો નહીં નહીં તો બિઝી માણસને 1.5 કલાક એક્સ્ટ્રા મળી ગયો તો એ માણસ એમાં ક્રિએટિવિટી શીખે કોઈ તબલા શીખે કોઈ નૃત્ય શીખે કોઈ પેઇન્ટિંગ કરતો થાય કોઈ ગાતો થઈ જાય તો કેવું સુંદર થઈ જાય અને એની આખી લાઈફ ચેન્જ થઈ જાય અને કામ મન શાંત રાખો કાઉન્સેલિંગ એટલે આપણે એકબીજાને સધિયારો આપો એ કેર ફોર એલ્ડર ઘરડા માણસો માટે વિશેષ ધ્યાન રાખો અને એ જ આપણી મેઇન મૂડી થવાની છે અને કોમ્યુનિકેટ વિથ એમ્પથી લોકો સાથે એક સદ્ભાવનાથી અને એમની વૃત્તિને સમજીને એની સાથે તમે એમ્પથાઇઝ કરો એમની વૃત્તિઓ તમે ફીલ કરો અને એમને બોલવા દો પણ આ બધામાં ફિઝિકલ ડિસ્ટન્સિંગ આવે સોશિયલ ડિસ્ટન્સિંગ ન થાય એનું ધ્યાન રાખજો સોશિયલી બધાએ કનેક્ટ રહેવાનું કલ્ટિવેટ હોબીઝ મ્યુઝિક ન્યૂ સ્કિલ લર્નિંગ એ જેટલી જાત જાતની 100-150 જાતની હોબીઝ છે જે સિમ્પલ છે ને હવે તો આનંદની વાત એ થઈ છે કે આ બધી હોબીઝના હવે ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા એટલે કોઈ નવેસરથી શીખવું હોય તો માત્ર કોમ્પ્યુટર સામે બેસીને શીખવા માંડે અને અમારા બધા મિત્રો અહીંયા છે
બિપિનભાઈ છે એ સુંદર ગાય છે, તેમના ભજનો અમે સાંભળીએ છીએ. સુદામાજી એમના મા બાપની કેર લેતા હોય. જયેન્દ્રભાઈ સાહેબ છે તો સોશિયલી બધાને મદદ કરતા. આવી રીતે જો તમે કનેક્ટ રહો તો તમારું જીવન પણ એક જાતનું ભર્યું ભાદરું થશે અને કેટલા લોકોને મદદ પણ થશે. ચેટ એન્ડ ઈ સોશિયલાઇઝ, લોકોના કનેક્શનમાં રહો. કનેક્ટ. ડી ઇઝ ફોર ડિસિપ્લિન બિહેવિયર, ડ્રગ, ડિવોશન એન્ડ ડોનેશન. ડિસિપ્લિન બિહેવિયર એ આખી વાતનો સાર છે. આપણે જો શિસ્તથી અને એક જાતની રિસ્પોન્સિબિલિટીથી જીવીશું તો કોરોનાને આપણે હરાવી શકીશું. પણ જો આપણે નાની મોટી ભૂલો કર્યા કરીશું, ન કરવા જેવી વસ્તુઓ એટલે માસ્ક પહેર્યા વગર ફરવા માંડીશું, લોકોના ટોળામાં ઘૂસી જઈશું, તો આપણને મુશ્કેલી પડવાની છે. ડ્રગનો અહીંયા અર્થ છે કે જે કંઈ તમારી નોર્મલ દવાઓ ચાલતી હોય, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તમારા ડૉક્ટર પાસે તમે ફિઝિકલી ન જાઓ તો ફોનથી કે એમની જોડે વિડીયો કન્સલ્ટ કરીને પણ તમારી દવાઓ ચાલુ રાખજો અને તમારે રેગ્યુલર ચેકિંગ કરતા રહેજો. કારણ કે મેં જોયું કે અમે જ્યારે અવેલેબલ નહોતા ત્યારે અમારા ઘણા દર્દીઓએ દવા જ બંધ કરી દીધી, એમાંથી ઘણાને સ્ટ્રોક, હાર્ટ એટેક ને બધું થયું. તો એનું કારણ એ કે આવી ગેરસમજ કે સાહેબ 3 મહિનાની દવા લખી હતી ને પછી શું કરવું અમને ખબર નથી. અમે અમારા વેબસાઇટ પર પણ લખેલું કે ભાઈ તમને કંઈ બી તકલીફ હોય તો મેઇલ કરો, ફોન કરો, પણ આ ન થવું જોઈએ. અને ડિવોશન, ઈશ્વરની ભક્તિ, સાચા દિલની ઈશ્વરની ભક્તિ આપણને આ બધા જ માંથી મુક્ત કરાવી શકે. ઈશ્વર ધારે તો આખોને આખો કોરોના પાછો ખેંચી લઈ શકે. હું એક ડૉક્ટર તરીકે, વૈજ્ઞાનિક તરીકે પણ આટલું ખાતરીથી કહી શકું છું. એની પાછળના રીઝન્સ છે, મારો પોતાનો અનુભવ છે. એટલે આપણે પરમ તત્વમાં શ્રદ્ધા રાખવી જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ. સૌથી અગત્યનો પોઈન્ટ અહીંયા આવે છે ઈ. ઈ એટલે એક્સરસાઇઝ. તમે રોજ કોઈ ને કોઈ કસરત કરો, એરોબિક્સ કરો, જીમ કરો, યોગ કરો, પ્રાણાયામ કરો. આ બહુ જ જરૂરી છે, જેથી તમારું શરીરનું સૌષ્ઠવ સુધરશે, ઇમ્યુનિટી સુધરશે અને રોગ સામે લડવાની તાકાત મળશે. ઈનો બીજો અર્થ એજ્યુકેટ. એજ્યુકેટ રિગાર્ડિંગ વોટ? SMS. ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટાઇઝેશન. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલા માટે S લીધેલો જે હું ફિઝિકલ શબ્દ વાપરું છું એ. માસ્ક અને હેન્ડ વોશિંગ એટલે કે સેનિટાઇઝેશન. અને એવું અગત્યનું ઈ એટલે એટિક્વેટ એન્ડ હાઇજીન. વોટ ઇઝ એટિક્વેટ એન્ડ હાઇજીન? તમને છીંક આવતી હોય તો આમ કરીને કાં તો રૂમાલ રાખીને કરો, આમ જોરથી બહાર ન ખાઈ શકો. એ અત્યંત કઢંગી વસ્તુ છે અને આજના કાળમાં એ ગુનો છે. એવી જે બી એટિક્વેટ છે, હાથને કેવી રીતે કરવા, મોઢું કેવી રીતે લૂછવું, વારે ઘડીએ મોઢા પર કે નાક પર તમે હાથ લઈ જાઓ તો એ કોરોનાને આમંત્રણ કરવા જેવું છે. એટલે આ પાર્ટ ઢાંકેલો રાખવો જોઈએ, માસ્ક, અને જ્યારે એકલા હો અને કંઈ જરૂર હોય તો એને સારા નેપકિનથી વાઇપ કરી દેવાનું, પણ વારે ઘડીએ અડવાનું નહીં. યોગ, મસાજ, લાભ ફ્રિકવન્ટલી, આ બધી વસ્તુઓ આપ સૌ જાણો છો એટલે એનું અહીંયા વિશેષ વિવરણ કરતો નથી. પણ ચોક્કસ હું અહીંયા માસ્ક અને હેન્ડ વોશિંગ વિશે થોડુંક કહેવા માગીશ. જે હાથ ધોવાની પ્રક્રિયા છે ને, એમાં મેં જોયું અને ઘણા આર્ટિકલ પણ વાંચ્યા, લોકો શું કરે છે કે બધામાંથી કાઢે અને સેનિટાઇઝર 2 ટપકા નાખે મૂકી દે. હવે ભાઈ એ સેનિટાઇઝેશન નથી. તમારે જો આલ્કોહોલ બેઝ વસ્તુ લીધી હોય તો તમારે એના 15-20-25 ટીપા પાડી ઓછામાં ઓછું 30 સેકન્ડ આગળ પાછળ કરીને હાથ આમ આમ કરો 30 સેકન્ડ આલ્કોહોલ માટે. અને જો સાબુથી કરતા હો તો 40 સેકન્ડ. અને ઘરે આવી જાઓ પછી આલ્કોહોલ વસ્તુ નહીં વાપરવાની, આલ્કોહોલ બેઝ સેનિટાઇઝર ઘરે આવ્યા પછી સોપ વાપરવાનું. કારણ કે તમે ના ખાવાનું હોય, બીજી પ્રક્રિયા હોય, ત્યાં આવા કેમિકલ બેઝ વસ્તુ ન વાપરવી જોઈએ. અને કેવી રીતે નળ નીચે રાખવો, શું કરવું, માસ્ક કેવી રીતે પહેરવા, બરાબર સમજવું પડે. માસ્ક છે તો તમે પહેરો તો ઘણા લોકોને હું જોઉં છું તો માસ્ક આવી રીતે પહેરતા હોય,
હવે આ માસ્ક પહેરવાનો શું મતલબ છે? માસ્ક એટલે તમારું નાક છેક અહીંયા ઢંકાયેલું હોય ઉપર સુધી, અને જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યાંથી ઘરે આવો ત્યાં સુધી માસ્ક હોવો જોઈએ. વારે ઘડીએ બોલતી વખતે આમ માસ્ક કાઢે કે સાહેબ તમને બરાબર સંભળાય ને? અરે ભાઈ, મારી દ્રષ્ટિએ માસ્ક ઉતારીને વાત કરવી એ ફોજદારી ગુનો ગણાવવો જોઈએ, અને એવા માસ્કનો કોઈ અર્થ જ નથી. માસ્ક એટલે બિલકુલ કમ્પ્લીટ માસ્ક. અમારા જેવા ડૉક્ટરો લોકોએ N95 વાપરો, આપના જેવા 3 લેયર કે 4 લેયર માસ્ક ચાલે, પણ N95 વાપરી શકો તો સારી વાત છે. અને એ માસ્ક પાછો તૂટલો ના હોવો જોઈએ. એકનો એક માસ્ક લોકો મહિના સુધી વાપરે છે, એવા બી મહાપુરુષો મેં જોયા. એવું કેમ ભાઈ? તો કે એ તો મારું જ છે ને, બીજા કોઈ આપ્યો જ નથી. કાં તો કેટલાક દાનવીરો પોતાનો માસ્ક બીજાને આપે કે લે ભાઈ થોડી વાર વાપર. હવે આ બધાને કેવી રીતે સમજાવવા? બની શકે કે આ બધું નવું નવું છે માનવજાત માટે, પણ એ શીખ્યા વગર ચાલે એવું છે નહીં ભાઈ. અને માસ્કમાં કેટલાક એવા ફેબ્રિકવાળા માસ્ક હોય તમે ધોઈ પણ શકો છો. N95 ને તમે અલ્ટ્રાવાયોલેટમાં નાખીને રીયુઝ બી કરી શકો છો. એટલે ઘણા ઓલ્ટરનેટિવ્સ છે આપણી પાસે. પણ ફાટલા, ગંદા, જૂના થયેલા, વારે ઘડી આવે બધા માસ્ક ના પહેરી શકાય. એના કરતાં તો તમે બહાર જ ના નીકળો એ વધારે અગત્યનું છે. અને હાથ ધોવાની પ્રક્રિયા મેં બરાબર સમજાવી એ કરજો. અને માસ્ક કોઈ નજીક વ્યક્તિ આવી હોય ને સીધો, તો એને સારી ભાષામાં દૂર કરી દેવાનું, પહેલાં માસ્ક પહેર પછી મારી સાથે વાત કરે. આપણો માસ્ક તો ઉપર હોવો જ જોઈએ. સો ડોન્ટ લેટ યોર ગાર્ડ્સ ડાઉન, દેટ ઇઝ અ સેન્ટેન્સ. ઓકે, એટલે આ એક CDC વેબસાઇટ પરથી મેં લીધું છે કે જ્યાં સુધી શક્ય હોય ને વાયરસની જ્યારે વેવ આવે, દાખલા તરીકે થર્ડ વેવ આવે, તો પહેલાં તમે બને ત્યાં સુધી ઘેર રહો અને આઇસોલેટ રહો, અને અનવેલ હો તો ક્વોરન્ટાઇન થઈ જાઓ. હાથ કેવી રીતે ધોવાના એ મેં બરાબર સમજાવ્યું કે સોપ એન્ડ વોટર 40 સેકન્ડ, આલ્કોહોલ બેઝ હોય તો 30 સેકન્ડ, બરાબર છે. કવર યોર નોઝ વિથ માઉથ વિથ અ ડિસ્પોઝેબલ ટિશ્યુ, એટલે આ એટિક્વેટની જે વાત છે. અને ફ્લેક્સ એલ્બો વેન યુ કફ, કફ કરો ત્યારે. અને કોઈ આંખને મોડાને ટચ કરવું નહીં, કારણ કે વાયરસની એન્ટ્રી નાક મોડું ને આંખમાંથી થાય છે. બરાબર ધ્યાન રાખજો. એટલે વારેઘડી હાથ અહીંયા લઈ જવાની, વારેઘડી લઈ જ નહીં જવાનું. અને ફિઝિકલ ડિસ્ટન્સ 1 મીટર તો મિનિમમ હોવું જોઈએ. અને સ્ટે અવે ફ્રોમ ક્રાઉડ્સ. ક્રાઉડ્સમાં કોઈ બોલાવે તોય જવું નહીં. સામે ચાલીને કોઈ આપણને મૃત્યુનું આમંત્રણ આપે તો લેવાય આપણાથી? તો એવા જ્યારે આવો કોઈ ક્રાઉડમાં તમને ઇન્વિટેશન આપે ત્યારે તમારો હિતેચ્છું છે કે નથી એ તમારે નક્કી કરવાનું. કે તમે નહીં આવો તો ખોટું લાગશે આમ તેમ, તો એની સાથે કેવી રીતે વર્તવાનું એ વિચારી રાખો તમે. અને ફેબ્રિક માસ્ક વાપરો, સર્જિકલ માસ્ક N95 હોસ્પિટલોમાં જાઓ ત્યારે વાપરો. અને સરફેસીસને ડિસઇન્ફેક્ટ કરવા માટેના આ બધા મટીરિયલ મળે છે, તમારે સ્પ્રે રેગ્યુલર કરતા રહેવું જોઈએ. અને કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે ત્યારે ગયા પછી એ જ્યાં બેઠા હોય ત્યાં પણ એ સરફેસને સ્પ્રે કરવાની વસ્તુઓ મળે છે. ફેર, હવે ઇથિક્સની વાત કરીએ. ઇથિક્સ એ આ કાળની વધારે અગત્યની જરૂરિયાત છે. મને કહેતા દુઃખ થાય છે, અત્યંત મારું કાળજું દ્રવી જાય છે કે આ કાળને ઘણા લોકોએ પૈસા કમાવાનો એક અવસર સમજીને લોકોને લૂંટ્યા છે. ન કહેવું જોઈએ મારે, એમાં બધા જ આવી ગયા. કોઈ કોઈ ધંધો, કોઈ જોબ બાકી નથી કે જેમાં લોકોએ ખોટું ના કર્યું હોય. પણ એની સામે સારું કરનારા પણ એટલા જ મળ્યા જેથી આપણે આમાંથી બહાર નીકળી ગયા. મિત્રો, ઇથિક્સને જરાક પણ ચૂકશો નહીં. ઇથિક્સને લીધે જ આપણે આટલા સદીઓ માનવજાત ટકી છે. અને ઇથિક્સ અને ધર્મ બંને એક જ વાત છે એક રીતે જોઈએ તો. તો એ આપણે આ કાળમાં બધાને હેલ્પ કરવાનું ભાવના રાખીએ, આપણી નીતિ ન છોડીએ. હવે F એટલે ફિયર, F એટલે ફોલો ફ્રેન્ડ્સ, F એટલે ફાઇનાન્સ હેન્ડલિંગ, એન્ડ F એટલે ફરગીવ પીપલ. અમારા મુરબી શ્રી કુમારપાળભાઈ સાહેબે ખાસ કહ્યું હતું કે ભાઈ તું ફિયર ઉપર અને મેન્ટલ પાર્ટ ઉપર થોડું લેજે, એટલે એના પર વિશેષ ચર્ચા અહીંયા કરીશ. એ પહેલાં એ કહી દઉં કે ફ્રેન્ડશીપ આ કોરોના કાળમાં આપને સૌને પણ અનુભવ હશે અને મને પણ છે કે મિત્રોએ આપણને ખૂબ લાઇવલી રાખ્યા, જીવતા રાખ્યા, આનંદમાં રાખ્યા. એકબીજાને ભલે આપણે પર્સનલી ન મળી શક્યા, પરંતુ બધા સાથે
રોજ આપણે સોશિયલ મીડિયા ઉપર અને વોટ્સએપ પર અને કોલ ઉપર વાત કરી, એમના ફોટા જોયા અને ખૂબ મજા આવી. આપણે બહુ મિત્રોની જરૂર નથી, એક કે બે કે ચાર સાચા મિત્રો મળી જાય એટલે આપણું કામ થઈ ગયું. પણ એ સાચો મિત્ર કોણ, કલ્યાણ મિત્ર કોણ, એ આપણે સમજવું પડે અને એ શોધવું પડે. આઈ એમ વેરી લકી કે મને એટલા બધા સુંદર મિત્રો મળ્યા, જેમાં અમુક તો અહીંયા પણ છે. એ માણસને ઉપરવાળાની ગ્રેસ હોય એ તો સારા મિત્રો મળે. હવે વાત ફિયરની કરીએ કે આઉટબ્રેક ઓફ કોરોના વાયરસ ઘણા લોકો માટે બહુ સ્ટ્રેસફુલ થઈ ગયો. લોકોએ સ્વજનો ગુમાવ્યા, મિત્રો ગુમાવ્યા, પડોશી ગુમાવ્યા, લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા, કેટલાકે એક કરતાં વધારે સ્વજનોને ગુમાવ્યા, કેટલાકને કોઈ પણ જાતની કોર્નર મળ્યો નહીં કે જ્યાં એ પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે. એમ ચારે બાજુથી લોકો ત્રસ્ત થઈ ગયા. પોતાને અમે બીજા લોકોને કોરોના થયો એટલે મને થઈ જશે એવો ફિયર બી થયો. કોઈને પોતાના રોગની ચિંતા થઈ, સામાન્ય કોઈ સિમ્ટમ આવ્યું તો અજ્ઞાનતાને લીધે મને કોરોના જ થઈ ગયો જેવું માનીને અઠવાડિયું 10 દિવસ ખૂબ ત્રાસમાં જીવ્યા. સગાવાલાને કંઈક થાય તો હંમેશા ભયમાં આવી ગયા. પોતાની ખાવા પીવાની હેબિટ્સ બદલાઈ ગઈ, કોન્સન્ટ્રેશન બદલાઈ ગયું, હેલ્થ પ્રોબ્લેમ ચેન્જ થઈ ગયા. અને કેટલાક લોકો તો મેન્ટલી એટલા ડાઉન થઈ ગયા કે ઘણા તો દારૂ સિગરેટને નવી નવી લતોમાં ફસાઈ ગયા. જનરલ પોપ્યુલેશનમાં એન્ઝાયટી થવાનું મુખ્ય કારણ તો અનસર્ટનિટી બહુ જ હતી. કારણ કે કોને ક્યારે શું થશે કોઈ ડૉક્ટર બી કહી શકતા નહોતા. અને ઘણા ડૉક્ટરોએ પોતાની જીવન ગુમાવ્યા. 1000થી વિશેષ ડૉક્ટરોએ આપણે જોયું હશે કે એમનું જીવન ગુમાવ્યા. અને કોરોના સામે લડતા લડતા અમે વોર્ડમાં જઈને પેશન્ટોને તપાસતા તો બી અમારા મનમાં બી ભીતિ તો રહેતી કે આ કોરોના મને થશે કે હું ઘરે લઈને જઈશ તો શું થશે મારા. પરંતુ જેમ સૈનિક બોર્ડર ઉપર લડે ત્યારે સામી છાતી ગોળી લેતો હોય છે, એમ આ ડૉક્ટરોએ અને ફ્રન્ટલાઇન વર્કરોએ એ કામ કર્યું છે. અને એટલે જ હું કહું છું કે આ બધાને તમે ખૂબ એપ્રિશિએટ કરજો. ફિયર ઓફ કોન્ટામિનેશન, કોઈને એવો ડર થાય કે અહીંયા અડીશ તો આમ થઈ જશે, કોઈ વળી નાની નાની રોગની અંદર એમ મોટા રોગની શંકામાં જતા રહ્યા. અને કેટલાક લોકોએ સંગ્રહ ચાલુ કર્યો, 1000 સેનિટાઈઝર ઘરમાં નાખ્યા, કોઈ 1000 માસ્ક ભરી દીધા અને સંગ્રહવૃત્તિ કરી. કોઈ ગુસ્સામાં રહ્યા, કોઈ ઇરિટેબલ થઈ ગયા, કોઈ વાતચીત કેવી રીતે કરવી એ ભૂલી ગયા. અને અનસસ્ટેન ફેક્ટ જે ન્યૂઝ મીડિયા અને બધામાં સાચા ખોટા આવતા, અને સવાર બપોર સાંજ જે બધા પોલિટિકલ ને સેમી પોલિટિકલ પર્સનો અમુક પોતાના વ્યૂઝ મૂકતા, એમાં સમજવાનું કંઈક હોય ને સમજે કંઈક એવું બી બહુ બન્યું. અને ખોટી ખોટી હેબિટ્સ પણ ઘણાને ડેવલપ થઈ. હેલ્થ કેર વર્કર્સના બી અમારા પણ ઘણા પ્રોબ્લેમ્સ થયા. અમારા કેટલાય રેસિડેન્ટ ડૉક્ટરોને સળંગ 1-1 મહિનાની ડ્યુટી આપવામાં આવી અને બિચારાઓ પીપીઈ કીટ પહેરીને એમને બાથરૂમ જવું હોય તો પણ એમની પાસે ચાન્સ ન હોય, કારણ કે પીપીઈ કીટ જ હતી નહીં, એટલે કાઢીને જાય તો બીજી મળે નહીં. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કેટલા સ્ટ્રેસમાં ફૂલ ગરમીમાં લોકોએ કામ કર્યું. અને એક જ આશા છે કે માનવજાતનું કલ્યાણ થાય, માણસો બચી જાય. એટલે એને લગતા બી એટલા બધા મેડિકલ લોકોને પણ પ્રોબ્લેમ્સ થયા, બર્ન્ટ આઉટ થઈ ગયા, એમ કે હવે લાઈફમાં શું રસ છે, આવું ક્યારે એનો અંત આવશે, અનસર્ટેનિટી વગેરે વગેરે. તો આવી જે બધી મેન્ટલ અલગ અલગ ફિલિંગ્સ આવી જનરલ પબ્લિકમાં અને ફ્રન્ટલાઈન વર્કર્સ એ બધા માટે શું કરી શકાય, ને હવે જ્યારે વેવ આવે કદાચ ન કરે નારાયણને આવે તો શું કરવું. તો એના ડૂઝમાં જે પોઝિટિવ થિંકિંગ કરો, રેગ્યુલર એક્સરસાઇઝ ચાલુ કરો. એક્સરસાઇઝથી ફિઝિકલ મેન્ટલ વેલબિંગ બહુ સારી થાય, એ વખત વખત પુરવાર થયેલું છે. બેલેન્સ ડાયટ આપણે આગળ વાત થઈ એવું. રિલેક્સેશન માટે શવાસન વગેરે કરો, રેગ્યુલર ડેઈલી રૂટીન બનાવી દો, સોશિયલાઇઝેશન કરો, વર્કમાંથી વચ્ચે વચ્ચે બ્રેક લો અને હેલ્ધી લાઇફસ્ટાઈલ મેઝર્સ કરો. અને શું ન કરવાનું, તો આ દારૂ સિગરેટ તમાકુ ન લો, બહુ વધારે પડતું બહારનું ન ખાઓ, ઓનલાઈન કન્ટિન્યુઅસ મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં બેસી ના રહો, વચ્ચે વચ્ચે ફિઝિકલ વર્ક અને બીજું સોશિયલ કામ કરો, એક્સેસિવ ટેલિવિઝન બધું બંધ કરો,
ટેલિવિઝન માટે તો મારું સ્પષ્ટ માનવું છે કે સવાર અને સાંજે માત્ર 15-15 મિનિટ ન્યૂઝ જોવા સિવાય કશું જ નહીં કરવાનું. બાકી જોવું હોય તો હસવાની સિરિયલ જોવાની, ટોમ એન્ડ જેરી, અને કોઈ નેગેટિવ સિરિયલો કે આ બધી જે અત્યારની જે નવી સિરિયલો નીકળી છે, માય ગોડ, એમાં બીભત્સતા અને વલ્ગારિટી એ સિવાય કંઈ જ નથી. એવું બધું ના જુઓ. એના બદલે જૂના લોરેલ હાર્ડી અને ચાર્લી ચેપ્લિનના પિક્ચરો ડાઉનલોડ કરીને જુઓ. પ્રે કરો, ટ્રાવેલ કરો, ફોકસિંગ નેગેટિવ આસ્પેક્ટ પર તમે ફોકસ ના કરો. અને ટ્રાવેલિંગ અત્યારના વચ્ચેનો સમય છે, એમાં નજીકમાં જાઓ, પણ જ્યારે લહેર હોય ત્યારે તો ઘરની બહાર પણ બને ત્યાં સુધી ન જવું જોઈએ. જવું હોય તો બધું પ્રોપર પ્રોટેક્શન સાથે જવું જોઈએ. અને ડોન્ટ બિલીવ ઇન ફેક ન્યૂઝ. સો એક એક ઇન્ફોગ્રાફિક્સ તરીકે સમજાવવું હોય તો સોશિયલ નેટવર્ક, મેડિટેશન, બ્રેથ મેડિટેશન, ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું હોય, કૂતરું કે બિલાડી, તો એની સાથે રમો, નાના બાળકો સાથે રમો, યોગ કરો, મ્યુઝિક સાંભળો, સુંદર પુસ્તક વાંચો, એક્સરસાઇઝ કરો અને મસાજ કરો. તમને મારે અહીંયા બહુ અગત્યનું વૈજ્ઞાનિક સત્ય સમજાવવા છે, બે બહુ મહત્ત્વના. એક બાયોલોજી ઓફ બિલીફ નામનું પુસ્તક છે, તમે જો ના વાંચ્યું હોય તો વાંચી લેજો. એની અંદર ઓથર લખે છે કે તમારા બ્રેઇનમાંથી નીકળતો એકે એક વિચાર ને એકે એક વિકાર આખા શરીરના અણુએ અણુઓમાં જાય અને એ અણુએ અણુની અંદરની મેટાબોલિઝમ ચેન્જ કરી શકે. હું તમને દાખલો આપું કે ક્રોધ આવે તો તમે માનો કે ક્રોધ ખાલી અહીંયા આવે છે, ના, ક્રોધ શરીરના અણુએ અણુમાં આવે. ક્રોધ આવે એટલે તમારી પલ્સ ફાસ્ટ થાય, બ્લડ પ્રેશર ફાસ્ટ થાય, શ્વાસ ઉછળો, આંખો કીકી પોળી થઈ જાય, કોષોના અંદરની ઇમ્યુન સિસ્ટમ ચેન્જ થાય, પેટના કોષો ફટાફટ કામ કરવા માંડે, હૃદય જોરથી દોડવા માંડે, એમ આખા શરીરની ગતિવિધિ બદલાઈ જાય. એવી એક એક ફિલિંગ, ઈર્ષ્યા છે, ઇવન આ બાજુ જુઓ સારી તો દયા, કરુણા, એક એક વિચાર, એક એક વિકાર શરીરના તમામ કોષો ઉપર અસર કરે છે. અને એનાથી અગત્યનું એ આખા વિશ્વના અંદર અસર કરે છે. આ એનું કારણ બી બહુ સ્પષ્ટ છે કે આપણા શરીરમાં 50 ટ્રિલિયન કોષો છે. 50 ટ્રિલિયન એટલે 5 ઉપર 13 મીંડા, અને એની અંદર 1.4 મિલીવોલ્ટ ઉર્જા દરેક સેલમાં હોય. એટલે 50 ટ્રિલિયન એટલે 70 ટ્રિલિયન એનર્જી આપણા શરીરની અંદર, આપણા શરીરમાં, એટલે આપણું શરીર એનર્જીનું પુંજ છે. અને એને આપણે પોઝિટિવ દિશામાં વાપરીએ તો આખોને આખો પુંજ એટલું બધું પોઝિટિવ ક્રિએટિવિટી કરી શકે. અને એ જ કોષો અંદર અંદર એકબીજાના વિરોધાભાસી વિચાર કરતા હોય કે નેગેટિવિટીથી ભર્યા હોય તો આખા શરીરને નેગેટિવ કરી શકે, હાર્ટ એટેકથી માંડીને કેન્સર લાવી શકે અને વિશ્વનું પણ ખરાબી કરી શકે. એટલે જે ફિયરનો જે વાયરસ હું કહેતો હતો, એ ફિયર જો અંદર પેદા થાય તો કોરોના ના આવતો હોય તોય તમારામાં આવી જશે. અને એ આવશે એટલે સીધું લંગની અંદર નુકસાન કરશે અને તમે વેન્ટિલેટર પર જઈ શકો. પણ એને બદલે તમે એકદમ સ્વસ્થ ચિત્તે પોઝિટિવ થિંકિંગ કરો તો આ વાયરસ કોરોના વાયરસ નહીં રહે અને ફિયરનો વાયરસ પણ નહીં રહે, નેગેટિવિટીનો નહીં રહે, બ્લેમનો વાયરસ નહીં રહે. અને એની પાછળ આખી એક ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે અસર કરે છે, ઇન્સ્યુલા, પિચ્યુટરી, એમાયગડેલા, એડ્રીનલ, એના ટી સેલ પરની અસર, હિપોકેમ્પસ, ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન્સ, પ્રો ઇન્ફ્લેમેટરી સેલ્સ, IL-1, IL-6, તમે સાંભળ્યું હશે કે પેલા CRP, IL-6, IL-18 બધા વધતા થાય, એ બધા માર્કર્સની આખી જે સિસ્ટમ છે એ આપણા થોટ પ્રોસેસ સાથે લિંક થયેલી છે. અને હું નથી કહેતો, હાર્ડકોર ન્યુરોસાયન્સ કહે છે. અને એટલા માટે સ્ટ્રેસ, એન્ઝાયટી, નેગેટિવિટી, ફિયર દૂર કરવી જોઈએ અને સુંદર વિચારોથી, પ્રેયરથી, મેડિટેશનથી અને કલ્યાણની ભાવનાથી મન ભરી દેવું જોઈએ. એટલે આના માટે અમારી પાસે ઉપાયો બીજી છે. જેને બહુ ફિયર રહેતી હોય એને અમુક દવાઓ બી, એન્ટી ડિપ્રેશન, એન્ટી એન્ઝાયટી દવા આપી શકીએ, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી કરી શકીએ, રિલેક્સેશન સ્ટ્રેટેજી કરી શકીએ. અને હવે તો ડૉક્ટરો પણ ઓલ ઓવર વર્લ્ડ મેડિટેશન, માઇન્ડફુલનેસ મેડિટેશન, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનના પ્રિસ્ક્રિપ્શન આપે છે કે જઈને શીખો, વિપશ્યના શીખો, બોડી સ્કેનની સ્ટાઇલ શીખવાડવામાં આવે છે, અવેરનેસ એક્સરસાઇઝ શીખવામાં આવે છે,
કે આંખ બંધ કરીને તમારા આખા શરીરના એક એક પાર્ટને તમે જુઓ અને એને હીલ કરો, એવા સેલ્ફ સજેશન આપો, પ્રેયર કરો, ઓટોજેનિક્સ કરો, અને જરૂર પડે તો અમે ડૉક્ટરો પાસે, સાયકિયાટ્રિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવતા હોઈએ, જે સાયકોથેરાપિસ્ટ પણ હોય છે એ કરે છે, મૂડ એલિવેટર્સ આપીએ, અને એ જે થેરાપી છે એમાં એક અગત્યની કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી પણ છે. બોડી બેઝ રિલેક્સેશન સ્ટ્રેટેજીમાં સ્લો પેસ ડાયાફ્રામેટિક બ્રિધિંગ હોય છે, જેમાં કશું જ કરવાનું, ખાલી સૂતા સૂતા તમારા પેટ ઉપર આમ હાથ રાખી અને હાથની જે મૂવમેન્ટ છે એ પેટ ભરીને શ્વાસ લઈને જુઓ કેવી થાય છે, એનાથી શરૂ કરીને હાઉ ટુ રિલેક્સ, એની બી ટેકનિક મળે છે. આ બધી સમજાવવાની મારી પાસે અત્યારે સમય નથી, આઈ વુડ વિશ ટુ ડૂ દેટ, પણ આ તમને મળી જશે ઓનલાઈન. યોગ તો શીખવો જ જોઈએ, PMR એટલે પ્રોગ્રેસિવ મસ્ક્યુલર રિલેક્સેશન, સેલ્ફ મસાજ કરી શકો, ઓઇલ બાથ કરી શકો, હોટ ટબમાં બેસો, અને આવી બધી ઘણી ઘણી એક્ટિવિટી, સુધિંગ એક્ટિવિટીમાં સાઉન્ડ થેરાપી આવે છે, એરોમા થેરાપી, સુંદર સ્મેલ ઘરમાં મૂકો, રૂમ ભરાય એટલી સુંદર સ્મેલ, ઇટ ઇઝ અદ્ભુત હોય છે, એની પણ મગજ પર ને મન પર અસર થાય. અને વિઝ્યુલાઇઝેશન, સુંદર પિક્ચર્સના વિઝ્યુલાઇઝેશન કરો, અને જ્યારે જ્યારે તક મળે, જેમ કે અત્યારે તક છે, તો એકાંતમાં નેચરમાં જાઓ, લોકો હોય ત્યાં નહીં, હાઇકિંગ કરો, સ્વિમિંગ કરો, પાર્ક્સમાં જાઓ, જંગલમાં જાઓ, વગેરે વગેરે. એટલે આ બધા જે કોપિંગ મેઝર્સ છે, જો શોર્ટમાં કહું તો ઇન્ડોર પ્લે, રિલેક્સેશન, એક્સરસાઇઝ, યોગ, મેડિટેશન, એરોબિક એક્સરસાઇઝ, પ્રેયર, ક્રિએટિવ એક્ટિવિટી, એટલે જે અગાઉ વાત થઈ ને, એમ મ્યુઝિક, પેઇન્ટિંગ, ડાન્સ, પોઝિટિવ થિંકિંગ, હોપ ઇન્સ્ટોલેશન, રીડિંગ, મ્યુઝિક, ઓનલાઈન કોર્સિસ કરો. સેલ્ફ હિપ્નોસિસના કોર્સ પણ ઓનલાઈન મળે છે, પણ એ અદ્ભુત છે, 4 મહિનાનો કોર્સ હોય, દર શનિ રવિ તમને શીખવાડે, પણ એ પણ એક જાતની અદ્ભુત ટ્રેનિંગ છે. તો હવે મિત્રો, સાયકોલોજીકલ પાર્ટ પછી આપણે જી એટલે જનરોસિટી, ગ્રેટિટ્યૂડ, અને ઈશ્વર, જી ગોડ. જનરોસિટી એ કમ્પેશનનું બીજો નામ છે, ગ્રેટિટ્યૂડની આપણે અગાઉ સામાન્ય વાત થઈ, અને ઈશ્વરને સમર્પિત કરવાનું. આપણે બધું આપણાથી બનતું કરીએ, છતાં એવું ક્ષણ એવી આવે કે આપણે કશું જ ના કરી શકીએ એવું બને, અને એ માત્ર ઈશ્વર જ એ કામ સાધી શકે. એટલે ઈશ્વરને સરેન્ડર થતાં શીખવું જોઈએ. માણસ જાત એ વિશ્વની અધિપતિ નથી, એ આપણને બરાબર સમજાઈ ગયું છે. એક નાનકડું વાયરસ આપણને આટલું પજવી શકે, આખા વિશ્વની ગતિવિધિ બધી, ટ્રાવેલિંગથી માંડીને તમે કોઈ બધી વસ્તુઓ ડિસ્ટર્બ કરી શકે, તો આપણે તો શું છીએ. એટલે ઈશ્વરમાં માનતા થવું પડે, નેચરમાં માનતા થવું પડે. અને એક ગાર્ગલ જીમાં વાપરી શકાય કે બહારથી આવો ત્યારે એક સરસ હૂંફાળા પાણીનું ગાર્ગલ કરો, ગ્રેટિટ્યૂડ, ગ્રેટફુલ રહો લોકોના. એચ એટલે હ્યુમેનિટી, હેલ્થ ટિપ્સ, અને હોટ વોટર, ગરમ પાણી પીવાનું રાખો, ઠંડુ પાણી કોરોના માટે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો ના જ પાડે છે, એટલે હોલ કોરોના એપિસોડ પૂરો થાય નહીં ત્યાં સુધી હૂંફાળું ગરમ પાણી પીવાનું રાખો, ફ્રીજનું પાણી ન પીવું જોઈએ, અને હેલ્થની ટિપ્સ જે છે એ આપણે વાપરવી જોઈએ. ઇમ્યુનિટી ઉપર ઘણી બધી વાતો વિરોધાભાસી આવતી હોય છે, પણ સત્ય હકીકત એ છે કે જનરલ ઇમ્યુનિટી વસ્તુ છે અને એક સ્પેસિફિક ઇમ્યુનિટી છે. જનરલ ઇમ્યુનિટી એટલે આપણું શરીર સૌષ્ઠવવાળું હોય, આપણે કસરત કરતા હોય, પ્રમાણસર વજન હોય, દોડવાની કેપેસિટી હોય, કાર્ડિયોરેસ્પિરેટરી એક્સરસાઇઝ સારી કરી હોય, અને ખોરાકમાં આપણે ધ્યાન આપ્યું તો આપણી જનરલ ઇમ્યુનિટી સારી હોય, એટલે આપણને કોઈ રોગ જલ્દી થાય નહીં. પણ તમે કહો કે કોરોના વિશેની સ્પેસિફિક ઇમ્યુનિટીમાં જનરલ ઇમ્યુનિટી ઉપરાંત એને વેક્સિન રીતે કે બીજી કોઈ રીતે એક્સપોઝર દ્વારા એની સ્પેસિફિક ઇમ્યુનિટી હોય, એટલે જનરલ ઇમ્યુનિટી ચોક્કસ ફાયદો કરે, પણ કેટલાક રોગોમાં સ્પેસિફિક ઇમ્યુનિટી પણ જરૂરી છે. જનરલ ઇમ્યુનિટીની વાત કરીએ તો મેડિકલ સાયન્સમાં વિટામિન્સની વાત છે, ઝીંક, એ વિટામિન એ, સી, વિટામિન ડી, ઈ અને આયર્નની વાત આવે છે. અને આયુર્વેદની વાત કરીએ તો હળદરથી માંડીને જીરા, ધનિયાથી માંડીને અશ્વગંધા, જેઠી મધ, ગળો, આ બધા બહુ અગત્યના ઔષધો ગણાય છે. અને ઓફકોર્સ ગરમ પાણી પીવું, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને 30-40 મિનિટ રોજ વાપરો તો તમારી
ફિઝિકલ ને મેન્ટલ ઇમ્યુનિટી વધી શકે. જે ઇઝ ફોર જોવેલ, હસતા રહો, આનંદમાં રહો. કારણ કે કાલની આપણને ખબર નથી, જિંદગી જીવી લો, આ ક્ષણને જીવી લો. અને બધાની સાથે બધા જે કંઈ હિસાબ કિતાબ છે, પૈસા આપવાના હિસાબ કિતાબ તો ઠીક છે, તો કરવાના જ. પણ કોઈને આપણે મન દુઃખ કર્યું હોય, કોઈને આપણે કોઈ રીતે ડૂબ્યા હોય, બધાને આપણે ક્ષમા માગી લેવાની અને બધા જ એકાઉન્ટ્સ ક્લોઝ કરી દેવાના. અને કાઇન્ડનેસ, લવ આપો, પ્રેમ આપો. લવ, લાઇટ એન્ડ લાફ્ટર આ બહુ જ અગત્યનો મંત્ર છે અને એ પણ કોરોના કાળમાં બહુ જ જરૂરી છે. બીજા લોકોને કંઈ નહીં તો એને સાચો પ્રેમ આપો, સદભાવના આપો. અને મને અહીંયા મધર ટેરેસાનું આ વાક્ય બહુ જ યાદ આવે છે. મધરે બહુ સુંદર કહ્યું કે ઇફ યુ સ્પેન્ડ યોર લાઈફ ઇન જજિંગ પીપલ, ધેન વેન વિલ યુ લવ ધેમ. તમે, તમારી જિંદગી બહુ નાની છે અને અત્યારે તો અનિશ્ચિત પણ થઈ ગઈ, ખબર જ નથી કાલે શું થાય. તમે એપ્રિલ મે મહિનો યાદ કરો, રોજે રોજ એમ થયું કે આપણે કાલે ઝડપાઈ જઈશું ને આપણે જીવીશું કે નહીં. એટલે ઘણા લોકોએ તો વ્હીલ પણ કરી નાખ્યા. પણ આટલી નાની જિંદગી અને અનિશ્ચિત જિંદગીમાં કોઈને પ્રેમ કરવાનો જ પૂરતો સમય નથી, તો ત્યાં લોકોની ટીકા અને કોઈની નિંદા કરવાની કે એવી ક્યાંથી આપ લોકો સમય લાવતા હશે. એટલે પ્લીઝ ડોન્ટ ફોલ ઇન ટુ દેટ. તો એમ એ પાછા બહુ અગત્યનું જંક્શન આવ્યું, એમ ફોર મેડિકેશન્સ, મેડિટેશન એન્ડ મ્યુઝિક. મેડિકેશન એટલે અહીંયા જો તમને કોરોના થયું હોય તો કઈ દવાઓ લેવી એની ગાઈડલાઈન છે, આઈસીએમઆરની છે, સીડીસીની છે, એ પ્રમાણે ફોલો કરો. ઘણા લોકો ગમે તે માણસો પાસે ગમે તે દવાઓ કરતા હતા અને એમાં ઘણા વિકેટો પડી ગઈ છે. એના બદલે સ્ટાન્ડર્ડ દવાઓ અને આઈસીએમઆર સાથે એને મેચ થાય છે કે નહીં એ જોઈ લો. અને કાં તો એના જે સ્પેશિયાલિસ્ટ મેઇન ડૉક્ટરો છે એને જઈને તમે મળો, એ મેડિકેશન. અને મેડિટેશન વિશે તો હું શું કહું મિત્રો, જો મારે કોઈને ખરેખર કોઈ સંદેશ જીવનનો આપવાનો હોય તો એક જ આપું કે ભાઈ, બધું જે કરવું એ તમે કરજો, પણ રોજ 30 થી 45 મિનિટનું ધ્યાન ચૂકતા નહીં. જે માણસ નિયમિત જીવનભર ધ્યાન કરે છે એનું જીવન સફળ થઈ જાય. કારણ કે એ ઓટો કરેક્શન છે. ધ્યાનમાં આપણે ઈશ્વરને સાંભળીએ છીએ, પ્રેયરમાં આપણે ઈશ્વરને સંભળાઈએ છીએ. આ બે પ્રક્રિયા જો કમ્પ્લીટ થઈ જાય અને જો અંદર આપણી જાતની અંદર અંતરદર્શન કરતા થઈ જઈએ, ઈશ્વરને સાંભળતા થઈ જઈએ, તો આપણું જીવન કલ્યાણમય થાય, મંગળમય થાય, એમાં કોઈ શક જ નથી. અને એવું જ મ્યુઝિકનું, જ્યારથી મારા જીવનમાં મ્યુઝિકનો ઉદય થયો છે, મ્યુઝિક અને મેડિટેશન બંને 1995માં મારા જીવનમાં પ્રવેશ્યા, અથવા હું એમનામાં પ્રવેશું એ વધારે સાચું છે, એમ કહી શકાય. અને ત્યારથી મારું જીવન ખરેખર બહુ જ આનંદમય થઈ ગયું. મ્યુઝિક એ આત્માનું હિલિંગ કહેવાય, ઇટ્સ અ મેડિસિન ઓફ માઇન્ડ, અને ઇટ્સ અ સ્ટ્રિંગ દેટ વિવિફાઈઝ યોર સોલ એન્ડ ફિલ્સ ઇટ્સ એમ્પ્ટીનેસ. એટલે એક મ્યુઝિક કરો. અને આ મારું એક બહુ જ ફેમસ સ્લાઇડ છે, જે સૂફી સંત રૂમી, જે તુર્કી માતા, એમણે આ વાક્ય લખેલું. એ વોઝ ફેમસ ફોર રાઇટિંગ વેરી સ્મોલ સેન્ટન્સીસ. આપણામાં જેમ સૂત્રો આવતા હતા ને એવા સૂત્રાત્મક. તું એક નાનું શું એક કામ કર, રૂમી કહેતા કે નાનું શું એક કામ કર, તું તારી જ અંદર તારી તપાસ કર. વોટ એ પ્રોફાઉન્ડ સ્ટેટમેન્ટ. મેડિટેશન આ રીતે, કે તારી અંદર જાણ, જો કે અંદર કેવા ક્રોધ, લોભ, માન, માયા, મોહ છે, એની તપાસ કર, તો તને ઓટોમેટિક તને એનો રસ્તો જોડશે. એન્ડ એટલે નર્ચર ધ નેચર, ન્યૂ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ નોન વાયોલન્સ. મિત્રો, નેચરથી વિશેષ પાવરફુલ કંઈ જ નથી, એ હવે મારે આપને સમજાવવાની જરૂર છે નથી. નેચર એટલી પાવરફુલ કે તમે જો આટલું બધું એની સાથે, ઇફ યુ ડૂ સચ એ રોંગ થિંગ, નેચર ઉપર તમે કેટલા અત્યાચાર કર્યા, પૃથ્વીને તમે કેટલો ત્રાસ આપ્યો, વૃક્ષોના નિકંદન કરી નાખ્યા, પર્વતોને ખોદી નાખ્યા, નદીઓ ઉપર કેટલી ત્રાસ કર્યો, કેટલી જીવ હિંસા કરી. એવું કહેવાય છે કે દર વર્ષે 50 લાખ સ્પીસીસ નાશ પામે છે, અબજો જીવોની હત્યા થાય છે. માણસ પોતાના સ્વાર્થ માટે અને મોજ મજા માટે કરે છે, નેચર ક્યાં સુધી સહન કરે. એટલે પછી એની પાસે બે રસ્તા છે, એક તો મહામારીનો રસ્તો છે અને બીજો ધરતીકંપ, અતિવૃષ્ટિ, સુનામી અને
ફોરેસ્ટમાં દાવા નડે. એ નેચર તો પાવરફુલ છે અને ઇટ નોઝ હાઉ ટુ બેલેન્સ ધ થિંગ. એ આખું ઓટો કરેક્શન કરે. અને તમે જોયું કે પૃથ્વી લોક થઈ ગઈ હતી આખી 2019ના એન્ડમાં શરૂ થયું, 2020ના માર્ચથી અત્યાર સુધી તમે જોયું કે આખું ને આખું કમ્પ્લીટ લોકડાઉનમાં ગઈને એણે પોતાની કોમ્પ્યુટર, અર્થનું પોતાનું કોમ્પ્યુટર રીબૂટ કર્યું અને આખું ને આખો નવો પ્રોગ્રામ 2021 ડાઉનલોડ કર્યો. એ શું થયું? એ નેચરની પોતાની મહાનતા છે કે એ કેટલું પાવરફુલ છે આપણને સમજાય, છતાંય માનવજાત સમજતી નથી. હજી જો આવાના આવા કરશે તો કોરોના પછી ડોરોના આવશે, ફોરોના આવશે ને કંઈક બીજું આવશે, અને કાં તો આવે ધરતીકંપ કરાવશે. એટલે નેચરની સામે લડવાની વાત ન કરવી, આપણે સુધરવાની જરૂર છે. વૃક્ષો વાવો, પૃથ્વીનું જતન કરો, કેમિકલયુક્ત પાણી નદીમાં ના નાખો, અને આ બધા કોન્ક્રીટના જંગલો માટે તમે હવા પર્યાવરણનું નુકસાન ના કરો, હવાને શુદ્ધ રાખો, એ કહેવાની મતલબ છે. અને નવી સ્કિલો બનાવો, શીખો. દાખલ કે મને નવી સ્કિલ શીખવી હોય તો હું જે વસ્તુ ના જાણતો હોઉં, આઈ કેન લર્ન કુકિંગ ઓલ્સો. અને હમણાં મેં ઘણી વાર ભાત દાળ બી બનાવ્યા, એક બે વાર ચા બનાવી, તો મને જરા સારું લાગ્યું. મારા પત્નીને એનાથી વિશેષ સારું લાગ્યું. તો આવી કોઈ બી સ્કિલ ડેવલપ કરી શકાય, પણ આ બધાની પાછળ નર્ચર ધ નેચર ને બધામાં મૂળ વાત, સંદેશ અહિંસાનો છે. પરમાત્મા મહાવીરનો જે અહિંસાનો સંદેશ છે, બુદ્ધનો જે કરુણાનો સંદેશ છે, ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમનો સંદેશ છે, અને તમામ જે યુગ પુરુષો થઈ ગયા, અવતારો થઈ ગયા, રામ કૃષ્ણ બુદ્ધ, બધાએ એક જ વાત કરી કે ભાઈ જે તને પસંદ નથી એ તું બીજા જોડે ન કર, તારી હિંસા તને ગમતી નથી તો બીજાની હિંસા ના કર. આટલી સીધી જ વાત છે. કોઈને તને દુઃખ ગમતું નથી તો બીજા કોઈને તું દુઃખ ના, અને એ દુઃખ એ જ હિંસા, એ હત્યા એ જ હિંસા, અને એ ન કરવું. એ વારંવાર આ કોરોનાએ આપણને શીખવાડ્યું. આ બધા છતાંય ઓ એટલે ઓપ્ટિમિસ્ટિક આઉટલુક રાખવો. આશા અમર છે, આ બધું જતું રહેશે. કાલે આપણે ફરીથી હસતા મળતા થઈ જઈશું, બધા માસ્ક વગર બધાને મળતા જઈશું, ગળે વળતા થઈ જઈશું, વળગતા થઈ જઈશું. એટલા માટે પ્રી એટલે પ્રેયર કરો, ધીરજ રાખો, નેચરને પ્રિઝર્વ કરો અને પોલ્યુશનને અટકાવો. અને પોઝિટિવ થોટની જે મેં હમણાં વાત કરી, એ મેં તમને કહ્યું કે હવે સાયન્સ તો એક એક વિચારને પકડી શકે છે. આપણે એમ માનતા હતા કે ભાઈ મારા મનમાં કોઈ દુર્વિચાર આવે તો ક્યાં કોઈને ખબર પડવાની છે, પણ હવે ન્યુરોલોજિસ્ટ તરીકે અમે તમને મશીનમાં મૂકી દઈએ સ્પેકના, અને તમને કહો કે તમે વિચાર કરો, તો જે વિચાર કરશો એની અમુક જગ્યાએ એની બ્લડ સર્ક્યુલેશનમાં ફેરફાર દેખાશે. એના પરથી અમે કહી શકીએ કે બિપિનભાઈ અત્યારે પ્રેમની વાતો વિચારે છે, અથવા તો એક્સ વાય ઝેડ અત્યારે વાયોલન્સની વિચારે, કોઈ ક્રોધની કે વેર લેવાની વિચારે, એ બધું. એટલે ઓલ થોટ્સ આર એટોમિક, એટલે મહેરબાની કરીને પોઝિટિવ થોટ્સ રાખો, કારણ કે એ થોટ તમારા શરીરમાં પણ એ જ રીતે વ્યાપ્ત થશે ને આખા યુનિવર્સમાં જઈને થોટ પાછા આવશે. અને પ્રેયર એટલે ભગવાન તું આમ કરતો નાળિયેર વધેરીશ કે ફલાણું ચડાવીશ એવું નહીં. પ્રેયર એટલે સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ માગ ભવે. બધા સુખી થાઓ, બધા નિરામય થાઓ, કોઈને કોરોના ન થાઓ, બધાનું ભદ્ર પ્રાપ્ત કરો, મંગલ થાઓ, શુભ થાઓ, અને કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાઓ, એ પ્રેયર કહેવાય. અને હે ભગવાન તું જેવો મહાન છું એવો મહાન મને કર, મારામાં આટલી બધી ત્રુટીઓ છે અને સુધાર, એ પ્રેયર કહેવાય. પણ આપણે બાકી જે પ્રેયર શીખ્યા છે એવું કે ભાઈ ભગવાન તું આ કરી આપતો હું તને આટલું ચડાવી દઈશ, એ બિઝનેસ કહેવાય, એ પ્રેયર ના કહેવાય. અને પ્રેયર કરીએ ત્યારે બ્રેનમાં જે ફેરફાર આવે છે પણ અદ્ભુત છે. અને આ લિમ્બિક સિસ્ટમની અંદર ડીપ પ્રેયરમાં જ્યારે સાચા દિલથી કલ્યાણની ભાવના માટે પ્રાર્થના કરીએ, લોક કલ્યાણની ભાવના માટે, તો અમુક પ્રકારના એવા ચેન્જીસ આવે છે કે જેનાથી તમારું હૃદય, મન, પેટ, લંગ્સ, મગજ, બધાનું સર્ક્યુલેશન બેલેન્સ થઈ જાય, કોષે કોષમાં આનંદની ફિલિંગ આવે, અને એ પ્રેયર કહેવાય.
ક્યુ એટલે ક્વોરન્ટાઇન, એ આપ જો જાણો છો, આખા 2020માં સૌથી વધારે ફેલાયેલો શબ્દ ક્વોરન્ટાઇન હતો. કેમ કે કંઈ બી થાય એટલે ભાઈ ક્વોરન્ટાઇન થઈ જાઓ. અને એ કેવી રીતે થયું એ મારા કરતાં મને લાગે છે કે આપ લોકોને વધારે સારી રીતે ખબર છે. પણ કોઈ પણ એવું ડાઉટફુલ સિમ્પટમ હોય તો ડૉક્ટરની સલાહ લઈને ક્વોરન્ટાઇન થઈ જવાનું. આર એટલે રિસ્પોન્સિબિલિટી. અગેઇન આપણે સૌએ બહુ જ સમજદારીપૂર્વક શિસ્તપૂર્વકનું વર્તન કરવાની જરૂર છે. કોઈ પણ થિયેટર, સોશિયલ ગેધરિંગ આ બધા બંધ કરવા જોઈએ. કારણ વગરની મુસાફરીઓ ન કરવી જોઈએ. પોતાની મહત્તા કે પોતાનું ડાપણ કે હોશિયારી બતાવવાનો આ સમય નથી. હજી 6-12 મહિના, કમ સે કમ 6 મહિને તો સાચવી લઈશું તો આપણે બધા બહાર નીકળી જઈશું. એક માણસની ભૂલ એ 100 માણસને પજવી શકે છે. એટલે બીજા કોઈ જતા હોય તો પણ એને સમજાવવાની કોશિશ કરવી જોઈએ. અને શક્ય એટલું રિસ્પોન્સિબલ બિહેવિયર કરવું જોઈએ. એસ એટલે સ્પિરિચ્યુઆલિટી, સેરિનિટી, સેલ્ફ ડિપેન્ડન્સ, સ્ટીમ ઇન્હેલેશન, સેનિટાઇઝેશન એન્ડ સેવ વોટર. સ્પિરિચ્યુઆલિટી વિશે તો આપ સૌ જાણો જ છો. ધર્મ એટલે આપણે જે સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે જે આચરણ કરીએ, નીતિ મૂલ્યોની જે વાત છે, ધર્મ જે નેચરના પોતાના લોઝની સાથે સુસંગત છે. આપણે હિંસા કરવા માંડે તો નેચરની આખી ડિસ્ટર્બન્સ થઈ જાય, એટલે અહિંસા આવી ધર્મના માર્ગે. પણ સ્પિરિચ્યુઆલિટી એ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ. સ્પિરિચ્યુઆલિટી એટલે તમે તમારા આત્મા સાથે સંવાદ કરો, પરમાત્મા સાથે સંવાદ કરો. અને એમાં ચેરિટી, મોરાલિટી, રિચ્યુઅલ્સ, માળા, ટીળા ટપકા એ બધાને બહુ રોલ નથી રહેતો. વેન યુ આર એટ ધેટ સ્ટેજ, તમે ધ્યાનની અવસ્થામાં છો અને ઈશ્વર સાથે સંવાદ કરો છો. આપણી પોતાની જાત સાથે સંવાદ કરીએ છીએ. આત્મા જે પરમાત્મા છે એવું આપણને ભાન થાય છે. એ સ્પિરિચ્યુઅલ અવસ્થા માટેના સુંદર સુંદર પુસ્તકો છે. યોગ સૂત્રથી માંડીને ભગવદ્ ગીતા વાંચી શકો, ઉપનિષદથી માંડીને આગમ વાંચી શકો, બુદ્ધના ત્રિપિટક વાંચી શકો. અને એમાં જે જ્ઞાન છે એ તમને અધિઆત્મા, આત્મા તરફ લઈ જાય. ટી એટલે ટ્રસ્ટ ઇન ગોડ, ટાઈમ ઇઝ હીલર. આ સમય જતો રહેશે અને આપણે પ્રાર્થના કરીએ સૌ સાથે મળીને કે આપણે જલ્દીથી કોરોના કાળમાંથી મુક્ત થઈ જઈએ. પણ યુ એટલે અનલીશ યોર પોટેન્શિયલ. આટલો બધો સમય જે આપણને એક્સ્ટ્રા મળ્યો હતો અને હજી મળી રહ્યો છે, એની અંદર આપણી અંદરની જે મહાનતા છે, આપણે વિશિષ્ટતા છે, એને આપણે બહાર લાવીએ અને સમયનો સદુપયોગ કરીએ. નવી નવી વસ્તુ શીખીએ, નવી કળાઓનું સર્જન કરીએ, બાળકો અને વૃદ્ધો સાથે સમય ગાળીએ અને ધ્યાન, યોગ અને પ્રેયર કરીએ. અહીંયા વી એટલે વેક્સિનેશન. આપણે આ બધું કહ્યું, પણ જે વી છે એ વી ફોર વિક્ટરી છે. વી ફોર વેજીટેરિયન ડાયટ ને વી એટલે નો વાઇસીસ. નાવ વેક્સિનેશન વિશે મારે અહીંયા 2 મિનિટ ગાળવી પડશે. કેમ કે બહુ જ લોકો હજી ગેરસમજમાં છે. પહેલાં તો 3-4 મહિના લોકોએ વેક્સિનેશન લેવાનું ટાળ્યું. કેટલાકને પ્રમાદ થયો, કેટલાકને શંકા થઈ, કેટલાકે અપપ્રચારમાં ભરાઈ ગયા, કેટલાકે વળી એવું કહ્યું કે આમાં તો બધા જીવન તત્વ છે, ડુક્કરની ચામડી છે, માંસ ડુક્કરનું લોહી છે, કોઈ કે ગાયનું છે. બધું બકવાસ સાંભળી સાંભળીને અમે બધા એટલા દુઃખી થઈ ગયા. મેં પોતે બહુ ડિટેલમાં રિસર્ચ કરીને જોયું કે સેલ લાઇન જ્યારે પ્રિઝર્વ કરો તે વખતે તમારે કોક બ્લડનું લેવું પડે. પણ એ સેલ લાઇન પછી તો અદ્રશ્ય થઈ જાય. જ્યારે એમાંથી વેક્સિનની પ્રક્રિયા કરો ત્યારે તો 6 સ્ટેજમાંથી પસાર થાવ અને ત્યારે જે તમારા શરીરમાં આવે છે એ તો ઇનએક્ટિવેટેડ વાયરસ છે. એમાં કોઈ વાયરસ પોતે જ સજીવ નથી, કે એ તો આપણે પહેલાં ચર્ચા થઈ કે એને સજીવ ગણવો કેની જ વાત છે. પણ એ બી ઇનએક્ટિવેટેડ ફોર્મમાં હોય અને એની ઉપર પ્રોસેસિંગ થયેલી વસ્તુ તમારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરે. એટલે એને એવો કોઈ જીવત્યાની બી વાત નથી, નથી કોઈ એમાં એના. બીજા લોકોને એવી શંકા થઈ કે આટલા શોર્ટ ટાઈમમાં વેક્સિન થઈ ગયું તો એ બધું કેવું હશે. પણ એનો પણ આટલા બધા મહિનાના રિસર્ચ પછી લાગ્યું કે અત્યારે કોઈ પણ પ્રકારનું વેક્સિન લો, જે પણ અવેલેબલ છે, તમે કોવિશિલ્ડ લો, કોવેક્સિન લો, સ્પુટનિક લો, એ કોઈ પણ લો, તમને 60-90% જેટલું પ્રોટેક્શન આપે જ છે.
બે ડોઝ લો તો 80-81% થઈ જાય. એટલે મહેરબાની કરીને પ્લીઝ તમે આ બધી ચર્ચાઓમાં ના પડો, બધા અપપ્રચારથી દૂર રહીને પહેલામાં પહેલું કામ જો તમે વેક્સિન ના લીધું હોય તો લઈ લો. વેક્સિન ન લેવાના જે કોન્ટ્રાઇન્ડિકેશન હોય એ એજ અને પ્રેગ્નન્સી, એ પણ હવે સાયન્સ મોટે ભાગે દૂર કરી રહ્યું છે. એટલે તમારા જે ડૉક્ટર એને પૂછીને એટલું કહો કે મારે દાખલા તરીકે કોઈને રિટોક્સિમાબ ઇન્જેક્શન ચાલતું હોય તો હું એને ના પાડું કે હમણાં 3 મહિના રાહ જો, અથવા અમુક કેન્સરનો ટર્મિનલ ડિઝીઝ હોય તો ના પાડું. એવી અમુક સ્પેસિફિક કન્ડિશન સિવાય હૃદયનો રોગ, મનનો રોગ, ન્યુરોલોજીનો રોગ, લીવરનો રોગ, કિડનીનો રોગ, કંઈ પણ હોય તમે વેક્સિન લઈ શકો. એ હું તમને આ પ્લેટફોર્મ પરથી ક્લિયર કરવા માગું છું. અને એના ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, લાઇવ એટેન્ડ વાયરસ, રિકોમ્બિટન્ટ વેક્ટર, વાયરલ ડીએક્ટ ટાઈપનું ઇનએક્ટિવેટેડ પ્રોટીન સબ યુનિટ, વાયરસ લાઇક પાર્ટિકલ્સ, ન્યુક્લિક એસિડ બેઝ એટલે આ જે ફાઇઝર ને મોડર્નાનું એ છે, રિકોમ્બિટન્ટ વાયરલ વેક્ટર છે એટલે આપણું કોવિશિલ્ડ છે, લાઇવ એટેન્યુએટેડ છે એટલે આ પેલું કોવેક્સિન છે. એમ અલગ અલગ પ્લેટફોર્મ્સ છે આના. અને એક આટલા વર્ષોના મિઝલ્સથી માંડીને પોલિયો, તમે જાણો છો કે પોલિયો સ્મોલ પોક્સ આપણે વેક્સિનથી ઇરેડિકેટ કરી શક્યા, તો આ વેક્સિનથી આ ઇરેડિકેટ થઈ શકે. એટલે ડબલ્યુ એટલે વિન, વી વિલ વિન, વિલ ઓવર કોરોના, આટલો કોન્ફિડન્સ આપણે રાખવો જ જોઈએ. અને ડૂબ્સ અને ડોન્ટ્સ, આપણે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન બરાબર શીખ્યા, વેક્સિન વાત થઈ ગઈ બરાબર, હાઇજીનની વાત થઈ ગઈ, એટિક્વેટની વાત થઈ ગઈ, અને એ ફોલો કરીએ. ડોન્ટ હાર્મ એની ક્રીચર, વી વિલ વિન ઓવર કોરોના. એના માટે ઇમ્યુનિટી કેવી રીતે સુધારવી એ બી વિચાર્યું, ફિયરને કેવી રીતે દૂર કરવી, એન્ઝાયટી કેવી રીતે દૂર કરવી, મન મજબૂત કેવી રીતે કરવું એની બી ચર્ચા થઈ ગઈ. અને મન મજબૂત કરવાના ઉપાયો પણ આપણે ઘણા જોયા. વાય એટલે યુ આર નોટ એલોન. આપણે બધા સાથે મળીએ. 135 કરોડની જનતા જો ખરેખર એક જ સૂરમાં ચાલે, હે બિપિનભાઈ, સા બધા એક સરખો ગાય તો કેવો અદ્ભુત નાદ ઉત્પન્ન થાય. એમ આ પ્રજામાં પચરંગીપણું આવી ગયું છે ને, કારણ વગરના લોકો વિખવાદ વિરોધ કરે છે. એને બદલે બધા એમ નક્કી કરે કે ભાઈ આપણે લડી લેવું છે ને, કોરોનાને હટાવી દઈશું. તો કોરોના શું, દુનિયાનો કોઈ રોગ આપણને અજવી ના શકે. રોગની ક્યાં વાત કરો, કોઈ કન્ટ્રી આપણને અડી ના શકે. પણ બધાએ એક સૂરમાં ચાલવું જોઈએ, એ સાચી દેશભક્તિ છે. એના માટે ઝીલ જોઈએ, ઉત્સાહ જોઈએ, જેસ્ટ જોઈએ, અને જૈન મેડિટેશન તથાગત જે છે એને યોગ્ય રીતે જુઓ, સ્વીકારો, અને એકદમ વિચારવિહીન થાવ એવી અવસ્થા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એવું જ્યારે મેડિટેશન આપણે કરીએ, એ વિપશ્યનાથી કરીએ, આનાપાન સતિથી કરીએ, ઝેન મેડિટેશનથી કરીએ, જૈન ધ્યાનથી કરીએ, કે જે પણ સ્મૃતિ ઉપસ્થાનથી કરીએ, એની અંદર જે મગજમાં અદ્ભુત ફેરફારો થાય છે, એની અંદર બે ઘટના મુખ્ય છે. કે આપણા આગલા મસ્તિષ્કમાં જેને પ્રીફ્રન્ટલ લોબ કહેવાય છે, એની અંદર ધ્યાન દરમિયાન એવા સુંદર રાસાયણિક અને બ્લડ સર્ક્યુલેશનના ફેરફાર થાય છે કે જેનાથી આપણી પ્રજ્ઞાનો વિકાસ થાય છે. બુદ્ધિ, નિર્ણય શક્તિ, એક્ઝિક્યુટિવ ફંક્શન, ડિસિઝન પાવર, જજમેન્ટ, ઇન્ટેલિજન્સ, મેમરી, હાયર મેમરી, આ બધું અહીંયા આવેલું છે. અને એ જગ્યાએ મેડિટેશન દરમિયાન ખૂબ બ્લડનો સ્ત્રોત સ્રાવ થાય છે અને કેમિકલની એવી વૃદ્ધિ થાય છે. એટલે મેડિટેશન જે માણસ રેગ્યુલર કરે એને ખૂબ પ્રજ્ઞા, ખૂબ બુદ્ધિનો, ખૂબ નિર્ણય શક્તિનો વિકાસ થાય છે. અને બીજો એનો સુંદર મેડિટેશનને લગતો જે ફાયદો છે કે આપણા લેફ્ટ પેરાઇટલ લોબમાં જ્યાં આપણી ઓરિએન્ટેશન ટુ ટાઈમ, પ્લેસ, પર્સન છે, જે આપણી આવિર્ભાવ છે, ઇમોશન્સ છે, વિકારો છે, આપણો અહંકાર છે, આપણું આપણી સમાજ પ્રત્યેની ઇમોશન્સ છે, વ્યક્તિ પ્રત્યેની આપણો વ્યવહાર છે, બધું અહીંયાથી ઉત્પન્ન થાય છે. અને લકીલી મેડિટેશન દરમિયાન એ ભાગની અંદર બ્લડ શટડાઉન થઈ જાય છે, એટલે કે આપણું અહંકાર, વૃત્તિ, ઈચ્છા, વિચારો બધા ક્ષીણ થઈ જાય. તો કેવી અદ્ભુત વાત છે, એક બાજુ જે આપણા દુઃખના કારણો છે એ દૂર થઈ જાય અને પ્રજ્ઞાનો વિકાસ થાય. એનાથી મોટું અમોઘ ઔષધ શું હોઈ શકે. એટલે હું કહું છું ફરી ફરીને કે મિત્રો, મેડિટેશન કરજો. અને આ જે 5 વર્ચ્યુ મેં કહ્યા, ગ્રેટિટ્યૂડ, એપ્રિસિએશન, ફર્ગીવનેસ, બધાને જોડે હિસાબ કિતાબ ચૂકતે કરી દો, અને કમ્પેશન, કરુણા રાખો, અને
જે વસ્તુ આપણા હાથમાં નથી એ એક્સેપ્ટ કરીને ઈશ્વરને સરેન્ડર કરો એટલે વાત પૂરી થઈ ગઈ. અને આપણે જાણીએ છીએ કે આ સેકન્ડ વેવમાં આપણને બધાને ખૂબ તકલીફ પડી, ઘણા લોકોને ખૂબ દુઃખ પડ્યું, ઘણા લોકોએ સ્વજનો ગુમાવે. સૌ માટે આપણે પ્રાર્થના કરીએ એમના સ્વજનોને ભગવાન સદગતિ આપે અને બધાને સહન કરવાની, એમના અહીં રહી ગયેલા સ્વજનોને સહન કરવાની શક્તિ આપે. અને આપણે એમના માટે જે કંઈ યથાશક્તિ કરી શકીએ તન મન ધનથી આપણે કરવું જોઈએ. લોકોની કન્સર્ન સાંભળો, એમને એક્સ્ટ્રા પ્રેમ આપો, એમને વધારે સમય આપો, એટેન્શન આપો. અને અગેઇન આ જે વાત મેં પહેલાં કહી કે એક્સરસાઇઝ, સ્પા, સોશિયલ કનેક્શન, મેડિટેશન, બ્રેથ મેડિટેશન, પ્લેઇંગ વિથ પેટ, યોગ, લિસન ટુ મ્યુઝિક, રીડ અ બુક, પ્રેયર, આ બધું કરો. અને મારી આ છેલ્લી સ્લાઇડ છે કે કોરોના કાળમાં જ્યારે આપણને સમય ઘણો મળ્યો છે ત્યારે દિવસનું વિભાજન કેવી રીતે કરીશું. માની લો કે આપણા દિવસના જે 24 કલાક છે એમાંના આપણે 7-8 કલાક સુવામાં વાપરીએ. 8 કલાકમાંથી ઘણા ખરા તો અત્યારે 5-6 કલાક જ કામ કરે છે અથવા તો વર્ક ફ્રોમ હોમ છે, પણ માની લો કે આપણે 6-7 કલાક કામ કરીએ છીએ તોય આપણી પાસે 9 કલાક વધે છે. અને એ 9 કલાકના 3 ભાગ પાડો, 3 HFS. એમાંનો H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. 1 કલાક રોજ હેલ્થ માટે વાપરો, કસરત કરો, યોગ કરો, પ્રાણાયામ કરો. હાઇજીન એટલે ડેઈલી આપણું જે રૂટીન હોય, નાવું ધોવું વગેરે. અને હોબી એટલે કોઈ ને કોઈ હોબી, મ્યુઝિક, ડાન્સ, રીડિંગ વગેરે. 3 F, 1 કલાક ફેમિલી માટે, 1 કલાક ફ્રેન્ડ્સ માટે, અને 1 કલાક તમે જે ધર્મમાં માનતા હો, જે સ્પિરિચ્યુઆલિટીને ફોલો કરતા હો, જે રિલિજિયનને ખાસ કરીને ફોલો કરતા હો, એના માટે આપો. એ રિલિજિયન માટે ફેઠ શબ્દ છે, પણ એસ જે છે એ સોલ, એ સ્પિરિચ્યુઆલિટી માટે, આત્મા માટે સમય 1 કલાક કાઢો, જેમાં મેડિટેશન, પ્રેયર હોઈ શકે. 1 કલાક સોશિયલ સર્વિસ લોકો માટે કાઢો, નેશન માટે કરો. અને 1 કલાક હસવા, મજા મસ્તીમાં કાઢો, જોક્સ બોલ કરો. અને ટીવીમાં મેં કહ્યું એમ માત્ર હસવાની સિરિયલો જુઓ, કારણ કે ઉધારનું ઘણું આપણે રડી લીધું, હવે આપણે હસવાનું જરૂર છે, આનંદ કરવાની જરૂર છે, અને બધાને થેન્ક યુ કહેવાની જરૂર છે. સમય આવી ગયો છે આપ સૌનો આભાર માનવાનો. થેન્ક યુ વેરી મચ. ડૉક્ટર સુધીરભાઈ શાહે કેવી સરસ રીતે આપણને આ સમય અને આવનારા સમય માટેની જાગૃતિનો સંદેશ આપ્યો છે. ABCD થી વાત કરીને કઈ કઈ બાબતો આપણે અપનાવીશું તો આ કોરોના મહામારીમાંથી બહાર આવીશું. અમે એટલી જ આશા રાખીએ કે એમણે જે વાતો કહી, એમણે જે સૂચનો આપ્યા, એમણે જે માર્ગદર્શન આપ્યું એ આપણે સૌ આપણા જીવનમાં ઉતારીએ, આપણા વ્યવહારમાં ઉતારીએ, અને એ દ્વારા માનવજાતિ પર આવેલા આ કોરોના મહામારીના મહાસંકટમાંથી ઉગારવાનો એક પ્રયત્ન કરીએ.